निंदाहं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्मच्छदसदृशसोपाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराधनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की श्री हरि कृष्ण महाराज की श्री घनश्याम महाराज की बधाई वाला भक्तों ने अति जय स्वामीनारायण वाला भक्तों शनिवार आज ना अपनो आ सत्संग सभा छे दर वक्ते जयरे पूज्य सूरत वल्लभ स्वामी था कोई ने कोई संतोना भक्तोना आख्यानों ऊपर कथा थती आजे मने यो संकल्प थयो के सद्गुरु सुकानंद स्वामी एना जीवन ऊपर आपणे थोड़ी कथा वार्ता सांभळशुं भगवान श्रीहरिना आ सुकानंद स्वामी मुक्त एवा हता के भगवान श्रीहरिनो संकल्प जे प्रमाणेनो थाय એવું સ્વામીનું જીવન વળતું સુકાનંદ સ્વામી શ્રીજી મહારાજની બાજુમાં જ રહ્યા છે સતત પોતાના જીવનકાળ દરમિયાન સ્વામી મહારાજની સૌથી નજીક રહ્યા છે ભગવાનના મહાપુરુષોના જીવનની અંદર ડૂબકી લગાવવા પાછળનું મેઇન કારણ એ છે કે આપણે બધા મોક્ષના માર્ગે ચાલેલા મુમુક્ષુઓ છીએ આ માઇકનું કંઈ સેટિંગ થતું હોય તો કરો આપણે બધા મોક્ષના માર્ગે ચાલેલા મુમુક્ષુઓ છીએ મુમુક્ષુને હંમેશા આગળ જે ચાલ્યા હોય મોક્ષના માર્ગે એવા સંતો ભક્તોના જીવનથી ચાલવા માટેનું બળ મળે સુકાનંદ સ્વામી જેવા મહાપુરુષ એના જીવનમાં ડૂબકી લગાવી આપણે આપણું કંઈક આધ્યાત્મિક ભાથું ભરીશું સ્વામીના જીવન દ્વારા આપણે મહારાજને રાજી કરવાની કોઈ રીત શીખીશું સ્વામીના જીવન દ્વારા ત્યાગાશ્રમી એવા અમે અને ગૃહસ્થાશ્રમી તમે એ મહારાજથી કંઈક વધારે નજીક થઈએ એવા ઉપાયોને શોધીશું સુકાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી કોઈ પણ ભગવાનના મહાપુરુષોના જીવનમાં જે ડૂબકી લગાવવી એ કેવું છે તો જેવી રીતે અગાધ સમુદ્ર હોય અને કોઈ ચકલી એ સમુદ્રનો તાગ લેવા જાય તો લઈ શકે બસ મહાપુરુષોના જીવનને ગાવું અને મહાપુરુષોના જીવનને સમજવું એ મારા ને તમારા માટે ચકલીના મોઢે સમુદ્ર પીવા જેવું છે એ સુકાનંદ સ્વામી એ સ્વામીના ચરણોમાં આપણે સૌ પ્રથમ વિહારીલાલજી મહારાજે સ્વામીના ચરણોમાં વંદન કર્યા છે વિહારીલાલજી જેવા એક આચાર્ય મહારાજ એમને સદગુરુ સુકાનંદ સ્વામીના ચરણોમાં હરિલીલામૃત ગ્રંથની શરૂઆતમાં વંદન કર્યા છે એ જ અહીં આગળ શિખરની છંદની અંદર મહારાજશ્રીએ લખેલું જ આ કડી છે સદા શ્રીજી પાસે રહી રહી રહસ્યો સુની લીધા દયા આની વાણી વધિ સુજનને જ્ઞાન જ દીધા સદા શાંતા
महत गुणवंतम मुनिवरम सुकानंद स्वामी प्रणव प्रणम प्रतिपन्न प्रिय करम। बिहारी लालजी महाराज लखे छे, जेने सदाय श्रीजी महाराज नी पासे रहीने भगवान ना रहस्यों ने लख्या छे, जेमने दया करीने ભગવાનના માર્ગે ચાલેલા મુમુક્ષુઓને જ્ઞાન આપીને, ભગવાનનું જ્ઞાન આપીને ભગવાનથી નજીક કર્યા છે, ભગવાનના સાધુ જે વાત કરે છે એ દયા કરીને કરે છે, પોતાની પાસે જે ભગવાનનું જ્ઞાન છે, પોતાને જે ભગવાનમાં હેત છે, પોતાની પાસે જે ભગવાનનો રાજીપો છે એ બીજા મુમુક્ષુઓ કેમ લે? આ ભગવાનના મહાપુરુષોના હૃદયમાં સતત એક ભાવ રહેલો હોય છે, સુકાનંદ સ્વામીના હૃદયમાં એવો ભાવ છે, સદા શાંતાકારમ, સદાય સ્વામી શાંત મૂર્તિ રહ્યા છે। સુકાનંદ સ્વામી પોતાના જીવન દરમિયાન, સંપૂર્ણ જીવન દરમિયાન ક્યારેય પણ તપ્યા નથી, જે અમારા સાધુનું આભૂષણ કહેવાય કે જે ક્યારેય તપ્યા ના હોય, કોઈના કલ્યાણ માટે તપ્યા નથી। સુકાનંદ સ્વામીના જીવનમાં શાંતાકારમ, શાંત, પૂજ્યપાદ ગુરુજીના ગુરુજી એટલે કે આપણા દાદા ગુરુજી, ગુરુજી એમની વાત કરતા એમ કે મેં ક્યારેય પણ એમના મોઢા ઉપર ક્રોધ જોયો નથી, પોતાના આખા જીવન દરમિયાન એક વખત પણ ક્રોધ ન કરવો, કોઈના કલ્યાણને અર્થે પણ ન કરવો, એ કેવા મહાપુરુષો હોય! સ્વામી શાંતાકારમ, શાંત મૂર્તિ હતા, મહદ ગુણવંતમ, એમાં એટલા બધા ગુણ હતા કે વિહારી લાલજી મહારાજ કે ક્યાં ગુણને હું વર્ણવું, એટલા ગુણો આ સુકાનંદ સ્વામીની અંદર હતા। સુકાનંદ સ્વામી પ્રણમો પ્રતિપન્ન પ્રિયકરમ, એવા સુકાનંદ સ્વામીને હું વંદન કરું છું જે ભગવાનને અતિ વાલા હતા। પછી દલપતરામજીએ લખેલી છે સ્વામી માટે એક વંદના, દલપતરામ કવિ બહુ મોટા થયા, એમને લખી છે, પુની પ્રણમુ અતિ પ્રેમ સે સુખ મુનિકો સિર નાય એકાંતિક ભક્તિ ધરી હરિસંગ્રહત સદાય। જે સુકાનંદ સ્વામીએ એકાંતિક ભક્તિને ધારણ કરી રાખી હતી એવા સુકાનંદ સ્વામીને હું મસ્તક નમાવીને વંદન કરું છું। આવું દલપતરામ કવિએ સ્વામીને વંદના કરી છે। આપણે બધાએ સ્વામીના શ્રી ચરણોમાં વંદન કરીએ। વાલા ભક્તો, જીવનની અંદર કાંઈ પહેલું સાહસ કર્યું છે કાવ્ય પંક્તિ બનાવવાનું, મેં કીધું કોઈ વસ્તુ બાકી ના રહી જવી જોઈએ, આપણે જઈએ ત્યાં સુધીમાં બધું, મને એમ થયું મામા કવિ થાય તો હું કેમ ના થયું, મેં કીધું મામાનું હાવ ગાંડું ઘેલું હાલે તો મારું તો હાલે જ, મામા ઝીરો માઇલેજ કરે તોય હાલે, તો મેં કીધું મારું તો એવું નહીં હોય હાવ। મને જ્યારે પૂજ્ય યોગી સ્વામી ધામમાં સીધાવ્યા ત્યારે મેં યોગી સ્વામીની વંદના માટે 5-6 કડી બસ બેઠો તો ને આમ લખતો તો કડીઓ લખાઈ, એટલે આની અંદર કોઈ કાવ્ય રચના નથી, આની અંદર કાવ્યનો કોઈ ધર્મ જળવાય નહીં। તમે જે સંગીત બનેલા શ્રીજી સ્વામી જેવાને પૂછો તો કે આ કયા ગાંડા એને અલ્પબુદ્ધિવાળાએ કર્યું છે એવું જ લાગે, પણ આ તો ભાવ પ્રમાણે ભગવાનના એક મોટા સાધુએને વંદના થાય અને આપણને સહજ એવા મોટા સાધુ માટે થોડા શબ્દો લખાય એટલે મારો પ્રથમ પ્રયત્ન છે સુકાનંદ સ્વામીના ચરિત્રથી। એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છે, વંદુ હું સુકાનંદ સ્વામીને જે વાલા હરીને અત્યંત સાધુતાનું ભૂષણ પહેરી જેને રાજી કર્યા ભગવન, જેના પાવન ચરિત્રોમાં આપનું થાય કલ્યાણ, કાંઈક ગાવા વૈખરીએ મુક્ત પુરુષનું આખ્યાન, અનુપ છે સહજાનંદ સ્વામી, અનુપ છે સુકાનંદ, અનુપ છે મારા ગુરુદેવજી, બેડા રે જો હમેશ, હું બાળ બુદ્ધિ પામર અતિ બેઠો તમ આશરો કરી, આપો મતી એવી મુને જીવન દર્શન કરવા ખરી। સૌ પ્રથમ સુકાનંદ સ્વામી જેવા એક મહાપુરુષના ચરણોમાં વંદન કરું છું કે જે ભગવાનને અત્યંત વાલા હતા,
જેને સાધુતાનું ભૂષણ, જેમ શરીર ઉપર તમે ગ્રહસ્થ છો, તમે સારા સોનાના દાગીના પહેરો, સારા કપડાં પહેરો, એને તમે શોભા ગણો છો, એમ અમારા સાધુની શોભા આ ભગવું કપડું છે. પણ ભગવા કપડાં પહેર્યા પછી એક આંતરિક સાધુતા છે, એક આંતરિક એવો ભગવાન તરફનો વેવ્સ છે, એક દયા કરુણા નિષ્ઠા સમર્પણ એના વેવ્સ છે, જેને સાધુતા કહેવામાં આવે છે. સ્વામીએ એવું સાધુતાનું આભૂષણ પહેરેલું છે અને સાધુતાના આભૂષણથી શ્રીજી મહારાજ રાજી થાય છે. હરિચરિત્રામૃત સાગરમાં શ્રીજી મહારાજ એમ કહે છે કે હું કોઈની ઉપર રાજી થઉં તો એને મુક્તની પદવી આપું છું, પણ સાધુતા નથી આપતો. સાધુતા એટલી મોઘી મૂડી છે કે જેના હૃદયમાં એ પડી હોય એનાથી જ સાધુતા પમાય. ભગવાન પણ સાધુતા નથી આપી શકતા. ભગવાન મુક્ત બનાવી શકે છે પણ સાધુતા નથી આપી શકતા, એવું શ્રીજી મહારાજ સ્વયં હરિચરિત્રામૃત સાગરમાં કહે છે. આવી સાધુતા સુખમુનિની અંદર એમનું આભૂષણ હતી. જેના પાવન ચરિત્રોમાં આપણું થાય કલ્યાણ, આવા મહાપુરુષનું ચરિત્ર સાંભળતા જ આપણું કલ્યાણ થઈ જાય. કાંઈક ગાવું આ વૈખરીએ, આ વાણી તો વૈખરી છે. આ વૈખરી વાણીએ આવા મોટા મહાપુરુષ જે ભગવાન સાથે અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર આવ્યા હતા એને ગાવા માટેનો પ્રયત્ન કરું છું. અનુપ છે સહજાનંદ સ્વામી, આ ભગવાન શ્રીહરિ અનુપમ છે, આને કોઈની ઉપમા ના દેવાય. એવી જ રીતે સદગુરુ સુકાનંદ સ્વામી પણ અનુપમ છે, એને કોઈની ઉપમા ના દેવાય એવા સાધુ છે. એવી જ રીતે આપણને મળેલા ગુરુદેવ પણ અનુપમ છે, એની કોઈને ઉપમા ના દેવાય એવા મહારાજ, એવા સુકાનંદ સ્વામી, એવા ગુરુજી એ હંમેશા મારી ભેળા રહેજો એમ આપણે વંદન કરીએ છીએ. હું બાળ બુદ્ધિ પામર હતી, હું બાળ બુદ્ધિ છું, એમાંય પામર છું, એ બહુ અતિ પામર, પામરમાંય નીચ એવી મારી બુદ્ધિ છે, એવું મારી પાસે મહારાજ મારું જે કાંઈ છે એ હું આવો બાળક બુદ્ધિનો અને પામર છું, બેઠો તમ આશરો કરી, તમારા આશરે છું. આપો મતી એવી મુને, તમે મને એવી બુદ્ધિ આપો કે આ સુકાનંદ સ્વામીનું જીવન દર્શન હું યથાર્થ કરી શકું, સ્વામીનું જેવું જીવનને, સ્વામીનો જીવવાનો જે અભિપ્રાય હતો એને હું સમજી શકું. આવી વંદના અમે મારી કાલીગેલી ભાષામાં કરી છે, સ્વામીના ચરણોમાં, મહારાજના ચરણોમાં, ગુરુજીના ચરણોમાં, અને હવે આપણે સ્વામીની કથા શરૂ કરીએ છીએ. ચરોતર મધ્ય રૂડું ગામ, તમે બધાય કડી મારી પાછળ ઝીલજો. ચરોતર મધ્ય રૂડું ગામ, ચરો વસે છે દંપતિ એવા, તેમાં વસે છે દંપતિ એવા, અતિ પ્રભુજીને પ્યારા દેવા, અતિ પ્રભુજીને પ્યારા એવા, અતિ પ્રભુજીને પ્યારા દેવા, અતિ પ્રભુજીને પ્યારા એવા, સદાબાને પ્રભા શંકર નામ, ભજે પ્રભુને પ્રગટ પ્રમાણ, ભજે પ્રભુને પ્રગટ પ્રમાણ, કરે સંસારનું કામ એમાં, કરે સંસારનું કામ એમાં, કરે સંસારનું કામ એમાં, જેમાં માયા પંખમાં
જે મહાયા પંખ માં કમાડ, જે મહાયા પંખ માં કમાડ. સ્વામીના જીવનની શરૂઆત ચરોતર દેશની અંદર થઈ છે. ચરોતર મધ્ય ડભાન ગામ છે, બહુ પવિત્ર ગામ છે. એ ડભાન ગામની અંદર એક દંપતી પવિત્ર વસે છે, પતિ પત્ની. પત્નીનું નામ સદાબા અને પતિનું નામ પ્રભાશંકર. બ્રાહ્મણ કુળના છે બે. ભગવાન શ્રીહરિને ભજે છે, પોતાના ઘરમાં નાના લાલજી રાખે છે, લાલજીની નિત્ય પૂજા કરે છે. પ્રભાશંકર એવા બ્રાહ્મણ છે, ભિક્ષાવૃત્તિને આચરે છે. ડભાણ આખામાં ફરે, આજુબાજુના ગામડામાં ફરે, ભિક્ષા માગી લાવે, એમાંથી પોતાનું ગુજરાન ચલાવે. ગામની અંદર એક જેકસંગ પટેલ કરીને પટેલો પણ રહે છે ડભાણની અંદર. એ પટેલોમાં એક જેસંગ પટેલ કરીને પટેલ છે, એ પટેલ ધાર્મિક વૃત્તિવાળા છે. પ્રભાશંકર પણ પવિત્ર ભૂદેવ છે. સદાબા પણ ભગવાનમાં હેતવાળા છે. કરે સંસારનો કામ એમ જેમ હોય પંખમાં કમળ. સંસારની અંદર રહેતા હતા પણ સદાબા અને પ્રભાશંકર એવા હતા કે પંખ એટલે કાદવ, કાદવમાં જેમ કમળ હોય. સંસારમાં રહેવું એ ગુનો નથી, પણ સંસારના કાદવ અડી જાય એ ગુનો છે. કાદવમાં જેમ કમળ હોય, કમળની પાંખડીને કાદવ અડતો નથી, એમ સદાબા અને પ્રભાશંકરનું જીવન એવું છે, એવું પવિત્ર છે, એવા ભગવાનમાં હેતવાળા છે કે ગૃહસ્થ આશ્રમની અંદર પણ કોઈને એમ લાગે કે આ તો સાચા વૈરાગી છે, આવા પ્રેમવાળા. જેસંગ પટેલે એક આંબો આપ્યો છે પ્રભાશંકરને, કે આ આંબો અમે તમને ભેટ આપ્યો, તમે બ્રાહ્મણ છો એટલે. ભૂદેવ એ આંબા ઉપર જ્યારે કેરી આવે ત્યારે એ કેરીને ઘેર પોતાના પત્નીને આપે. સદાબા એનો રસ કાઢે, રસ કાઢી અને રોટલીને રસ ભગવાનને ધરાવે. ઘણા બહુ હોશિયાર હોય. એક પતિએ એની પત્નીને કીધું કે તને રસ રોટલી આવડે, તો કે પૂછવાનું હોય આવડે જ ને રસ રોટલી, કે ખરેખર આવડે, એમાં શું કે રસ રોટલી એમાં શું કરવાનું, એ તો આવડે જ, આવું બધું મને પૂછવાનું ન હોય, આવડે, મને કહેવાનું હોય કે બનાવી દે. બોલો કે ભાઈ તું નવી છો, ડબલ ગ્રેજ્યુએટ થયેલી છો, મોટા ઘરમાંથી આવેલી છો, કદાચ તને ના આવડતું હોય રસ રોટલી એટલે પૂછું છું. આવડે છે કેરીનો જ રસ કે બીજો? ભાઈ કેરીનો જ રસ, બીજો કયો? થઈ જશે રસ રોટલી, કે ક્યારે જમવું છે? હાંજે કરતો હાંજે, કાલ કરતો કાલ. કેરી પાકી છે કે નહીં એ તો જો. કેરી પાકી હતી, આજ હાંજે જ થઈ જાય. હાંજે આ ભાઈ તો ઓફિસે જઈને આવ્યો કે રસ રોટલી સરસ તૈયાર કર્યા હશે, રસ રોટલી સરસ, સરસ મજાનો કેસર કેરીનો રસ, રોટલી જમવાની છે. એટલે બપોરે નાસ્તો કર્યો નહીં, લંચ નહોતો લઈ ગયો, કે હાંજે હરખું જમો. ઘેર આવીને બેઠો, ઘેર આવીને બેઠો એટલે રોટલી કંઈક જુદા ભાતની હતી, રોજ હોય ને એના કરતાં જુદી. એટલે ઓલો કે આ હું બનાવ્યું, તો કે રસ રોટલી. રસ રોટલી આવી, આ તો રોટલીમાંથી જાય એવું છે, રોટલામાંય નથી, રોટલીમાંય નથી, કાચું છે, આ શું છે? તો કે બસ રસ રોટલી. શું કર્યું તે? રસ કાઢીને લોટને રસમાં બાંધી દીધો અને એની રોટલી કરી દીધી. ખાવ કે રસ રોટલી. હવે આવા ભટકાયા હોય તો શું થાય ગો? અને કેટલાય ભટકાતા હોય પણ અમને કહેવાય કે સ્વામી આવું ભટકાઈ ગયું છે, ચલાવવું પડે, જેવું છે એવું ચલાવવું પડે. બોલો, ખરેખર ધન્યવાદ તો તમને છે કે તમે ક્યારે થાકતા જ નથી. તમારી આત્મનિષ્ઠા જેટલી જેટલી અમારી નથી, હા, એટલે તમે બધા મૂંડાવીને બેસી ગયા. તમારી આત્મનિષ્ઠા, તમારી સહન શક્તિ, તમારો જે મહિમા એકબીજા પ્રત્યેનો ગજબનો હોય છે, શીખવા જેવું છે અમારે, પણ ભલા થઈને અમને ત્યાં શીખવાના લઈ જતા. કહી જોજો, સદાબાએ રસ રોટલી ઠાકોરજીને ધરાવ્યા, ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ જમો,
શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે, ભગવાનને થાળ ધરાવે અને ગદગદ ભાવે કરીને પ્રાર્થના કરવી. તમે પ્રત્યક્ષ ધરાવો છો કે માનસીમાં ધરાવો છો, એના કરતાં મહત્વનું એ છે કેટલા પ્રેમથી ભગવાનને ધરાવો છો. આપણે તો ભગવાનને થાળ રાખ્યો હોય જમવા માટે, ત્યાંથી ગણતરી શું હોય? ઘરમાં ચાર સભ્યો હોય એટલે સૌથી પહેલાં કે જમવાનું બનાવો, શું બનાવશું? રોટલી શાક. કેટલા જણનું? ચાર જણનું. ઘરમાં કેટલા છો? ચાર. એટલે ભગવાન તો ગણતરીમાં છે જ નહીં. હવે ભગવાનને ચાર જણનું બનાવીને ધરાવે એટલે ભગવાન તો પહેલેથી જાણે મારી ગણતરી તો આ લોકોએ કરી જ નહોતી, એટલે આમાં તો ડિસ્ટર્બ કરાય નહીં. પછી ભગવાનને કહે, ઘણા તો કે જમો થાળ જીવન જાવું વારી. ભગવાન કે, પણ તું ક્યાં વારે જ છે, તારી માટે જ રાખ્યું છે, તે થાળ જ મને ક્યાં આપ્યો છે? એમાંય રોટલી ગની હોય કે થાળમાં પાંચ પડી છે અને અહીં આગળ બીજી દસ પડી છે, એટલે થાળની પાંચ આવશે એટલે આપણી થઈ રહેશે. પણ કોઈ દી એવો સંકલ્પ થયો કે આજે પાંચ નહીં આવે, મહારાજ જમી જશે. ભગવાન આપણું જમતા કેમ નથી? કારણ કે આપણે ભગવાનના ભાગનું બનાવતા જ નથી. ભગવાન જમશે એવી આપણને થાળ ઉતાર લીધો. મને તો બહુ જ આશ્ચર્ય લાગે, આ જે બોલવાની પદ્ધતિ છે ને, કે થાળ ઉતાર લીધો એટલે હું થાળ ચડાવ્યો તો કે ઊંચે જ ઉતારવાનો. મહારાજને જમવા બેસાડ્યા હતા તો એમ કહેવાય કે મહારાજને ચડું કરાવ્યું. મહારાજને ચડું કરાવ્યું એટલે કે મોઢું ધોવડાવ્યું, હવે જે પ્રસાદી વધી હોય ભેગી કરીએ. પણ આ તો થાળ ઉતાર લીધો, કેટલી વાર છે જો ઉતારવાની? ઘડિયાળને પૂછે, ભગવાનને નહીં, તમારે જમવાની કેટલી વાર છે એમ ના પૂછે, ઘડિયાળને પૂછે. 15 મિનિટ તો ભગવાન જમી જ રહે, પણ એવું થોડું કે 15 મિનિટમાં જમી રહે. કોઈ દિવસ આપણે જમતા વાર નથી લાગતી? તમારે અહીં કેટલી વાર લાગે છે? આટલા જ હો, પણ કેટલીક વખત જો મેં ટાઈમ ના આપ્યો હોય કે 9 વાગે યુવા સભા કરવી છે, તો ચાલુ જ હોય. એક દિવસ તો હું આ દાદરે ઊભો હતો ઉપર, ત્યાંથી આમ નજર કરતો હતો, આ ટેબલ હરીશભાઈ બેઠા ને ટેબલ ઉપર બેઠા હતા 2-5 મહાનુભાવો અને જમાડતા હતા ઠાકોરજી. હું ઉપર ગયો ત્યાર પછી ઉપર ગયો એના 1.25 કલાક થયો, હું નીચે ડોક્યું કરું પત્યું, પણ હજુ ઓલા જ બેઠી રહેલા, હજુ તો ડીશમાં હતું. ગજબનું છે. હવે આપણે 1.25 કલાક થાય, ભગવાનને કોઈ દી આપણે 1.25 કલાક થાળ ધરાવે? મહારાજને કે, મારા દ્રષ્ટિ કરતો, બાકી તો અમારી અંદર બહેન જમજો. સદાબાને પ્રેમ છે ભગવાનમાં. ભગવાન એનો થાળ પ્રત્યક્ષ જમવા આવ્યા, લાલજી રાખે છે ને શાલીગ્રામ રાખે છે, એની પૂજા કરે છે. ભગવાન એમાંથી પ્રગટ થઈને સદાબાનો થાળ જમ્યા. માટે ભગવાનને ભક્તિ થોડીક કરો, પણ એવી કરો કે ભગવાન આપણી પાછળ દોડે. પ્રેમના ભૂખ્યા છે એટલે ભગવાનમાં હેતથી કરીએ. માળા 50 કરવાની જરૂર નથી, એક જ કરો, પણ એક એવી કરો ઠેક પૂગે. જે કાંઈ કરો થોડુંક કરો, પણ થોડુંક એટલા ફોર્સવાળું કરો, એટલા પ્રેમથી કરો કે ભગવાન ન્યોછાવર થઈ જાય આપણી પર, ગાંડા થઈ જાય. ભગવાન આપણો થાળ જમવા કેમ ના આવે? આટલા વર્ષથી આપણે ભગવાનને કે જમો થાળ જીવન જાવું, કોઈ દિવસ ભગવાન કેમ ના જમે? કારણ કે ભગવાનની ગણતરી આપણી પાસે હોતી નથી, અથવા તો ભગવાનમાં આપણને જોઈએ એટલું હેત અને પ્રેમ હોતા નથી. ઘણા હાસ્ય કલાકારો નથી કહેતા કે ભગવાનને દૂધ ધરાવે, વરાળ ધરાય તે દૂધ એ પી જાય. બોલો, વરાળ જ જાય? ઘણા ત્યાં તો કે સ્વામી સ્પેશિયલ થાળ છે ઠાકોરજીનો. આપણે કહીએ, હવે અમે થાળ ધરાવીએ ને તમારે ઘેર આવે ત્યારે થાળ, એટલે અમે મોટા વાટકામાં શાક ધરાવીએ, દાળ ધરાવીએ. ભાઈ કે સ્વામી ઠાકોરજી માટે સ્પેશિયલ થાળ છે. ના, ભાવના સારી છે, ખોટી નથી, એનો હું નિષેધ નથી કરતો, પણ સમજો કે થાળ છે સ્પેશિયલ એટલે કે આ ક્યાં છે થાળ, એટલે અમે સ્ટીલના વાટકી કે એમાં ધરાવ્યું એટલે કે ના સ્વામી ચાંદીનો છે. હારું ભાઈ, ચાંદીનો હાલો, હોનાનો લાવો. પછી લઈએ ને એટલે આટલી દાળની વાટકી હોય, આટલું શાકનું હોય, પછી અંદર એક પેલું મિષ્ટાન મુકાય ને એટલી એકદમ નાની ટબુડી હોય, એમાં તમારે મિષ્ટાનના 4 ટુકડા કરીને ચોથિયું જ મૂકવું પડે. ભજીયા 2 રે, આટલો ભાત રે, આટલી કઢી રે, એ મારા ચાંદીના થાળમાં જમો. પણ ભગવાન કે, હું ભૂખ્યો રહું એનું હું, તું આટલું થઈ રહે તને? એટલે અમે શું કરીએ, હરિભગતનો ભાવ હોય ને એટલે ચાંદીનો થાળ પણ ધરાવીએ અને અમારો થાળ પણ ધરાવીએ, ફૂલ બધું હોય ને એ ભગવાનને ધરાવી દઈએ, અને પેલો ચાંદીનો, એટલે ચાંદીના વાટકા તમે રાખો તો વાંધો નહીં, પણ મોટા રાખો. ચાંદીની ચમચીઓ રાખો, વાંધો નહીં, આવડી ના રાખશો, ભગવાનને આમ જીભમાં ચમચી એમ લાગે પાછી ખેંચવી પડશે, મોટી રાખો. ભગવાનને ગ્લાસ મોટો રાખો, આટલો જ ભાઈ ચાંદીનો કરવું છે, કા સ્ટીલનું રાખો, ચાંદીનું કરો આટલો જ ગ્લાસ પાણીનો હોય. આવી એક ઘૂંટડો પાણી કેદી થાય ભગવાનને મન કહો,
આપણી ભાવના સાચી છે, ભગવાન ભાવના ભૂખ્યા છે, પણ ભગવાન સાથે પ્રત્યક્ષ. હું ઘણી વખત કહું છું કે ભગવાન બહુ દૂર છે એવું ના માનશો, ભગવાન ધામમાં બેઠા છે એવું ન માનશો, ભગવાન મારી પાસે મારી જોડે જ છે, ભગવાન એક મારા ઘરના મેમ્બર છે, હું એના ઘરનો મેમ્બર છું, ભગવાનને હું બે એક જ છીએ, અમે બે મિત્રો છીએ, અમે બે ગુરુ શિષ્ય છીએ, અમે બે પિતા ને પુત્ર છીએ, અમે મા ને દીકરો છીએ, અમે પતિ ને પત્ની છીએ, એવો સંબંધ ભગવાનની સાથે આ લોકમાં રાખીએ કોઈક પ્રકારનો, અને એને આપણી સાથે જ અનુભવીએ, તો ભગવાન સાથે જીવવાની બહુ મજા આવશે. પછી ગમે એટલા દુઃખના વાવાઝોડા આવશે, આપણું ધાર્યું થશે કે નહીં થાય, પણ એમ જ થશે કે એ મારું જે કરતા હશે સારું જ કરતા હશે, આ મારું અહિત કોઈ દિવસ નહીં કરે, આવું સહજ રહેશે. સદાબાનો થાળ મહારાજ જમ્યા લાલજી રૂપે, બહુ જ હેતવાળા ને બહુ જ પ્રેમવાળા, જે આ જયશંકર પટેલે જે આ આંબો આપ્યો છે એની કેરીઓ જમે છે, મહારાજને જમાડીને ભગવાનને જમાડીને અને સંસારની અંદર રહે છે, છતાંય વિતરાગી રહે છે, કેવા રહે છે. આગળ કરે ભક્તિ પ્રભુજીની એવી, કરે ભક્તિ પ્રભુજીની એવી, લાગે સંસાર માહી વિદેહી, લાગે સંસાર માહી વિદેહી, બને ભાળીને પ્રભુને આરાધે, બને ભાળીને પ્રભુને આરાધે, બને ભાળીને પ્રભુને આરાધે, બને ભાળીને પ્રભુને આરાધે, બીજું કાંઈ હરીથી ન માગે, બીજું કાંઈ હરીથી ન માગે, બંને એવી ભક્તિ કરે છે ભગવાનની કે જાણે સંસારમાં વિદેહી હોય. જનક રાજાના આખ્યાન આપણે બહુ સાંભળ્યા કે જનક રાજા વિદેહી હતા, પણ આ પ્રભાશંકરને સદાબાએ વિદેહી હતા, સંસાર એને અડેલો નહોતો, ભગવાનના ભજન સિવાય કોઈ વાત જ નહીં, સંસાર સંબંધી તો કોઈ વાત ક્યારે એ લોકો કરતા જ નહીં, આવા હતા. આપણા સંસારને આવો બનાવીએ, ગૃહસ્થ આશ્રમના પતિ પત્ની મા બાપ દીકરા છોકરાઓ તમે ભેગા થાવ ત્યારે ભલે તમે સંસાર સંબંધી કાર્યની વાતો તમારે કરવી પડે, પણ જાજી વાતો ભગવાન સંબંધી કરો, જાજી વાતો આત્મા પરમાત્માની કરો, જાજી વાતો સંતો ભક્તોના મહિમાની કરો, જાજી વાતો સત્સંગની કરો. આપણા અહીં આગળ આ લોયાધામ પરિવારની અંદર આપણા નાના નાના બાળકો હોય, આવા વેદાંત ભગત જેવા હોય, પેલા પાર્થ ભગત જેવા હોય, હવે એને એક વખતે પાર્થે એવો પ્રશ્ન પૂછ્યો કે સભામાં હાર પહેરાવવામાં આવે ને ત્યારે મને એમ થાય કે મારું નામ બોલાય તો સારું, એ ખોટું કહેવાય ને, આ વિચાર કેવો, આ વિચાર કેવો. અત્યારે આપણા ભરતભાઈ મોખાસનવાળા એમના ધર્મપત્ની ધામમાં ગયા, ચાર દિવસ થયા, બિશપ મેડિકલના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે એ બિશપ. એ બિશપનું દ્રષ્ટાંત મેં ઘણી વખત કથામાં આપ્યું છે કે એને ગુરુજી પાસે એવું માગ્યું કે ગુરુજી આ જેમાં રૂપિયા મેં દહીંને લીંબુથી ઘસીને ચોખ્ખા કર્યા છે, ગુરુજી એની મોટેલના રોડ પરથી ગોતાવ્યા હતા એ પૈસા ઠાકોરજી માટે વાપરવા, આ જેમ ચોખ્ખા કર્યા છે, ગુરુજી મને પ્રોમિસ આપો કે તમે આપશો જ. ગુરુજી કે બોલ, પણ તું કે પછી હું પ્રોમિસ આપું, પહેલાં પ્રોમિસ આપો પછી હું કહું. ગુરુજી કે જા પ્રોમિસ આપ્યું, બસ નહીં ફરો એમ કહો, ફરો નહીં પછી. ગુરુજી કે નહીં ફરું, જા. અને પછી એ બોલ્યો છોકરો કે આ પૈસા જેમ ગુરુજી મેં લીંબુને દહીંથી ઘસ્યા અને તમે રાજી થયા ને, એમ મારો અંતકાળ આવે ત્યારે મને આવો ચોખ્ખો કરીને ભગવાનના ધામમાં લઈ જજો. મેડિકલના પહેલા વર્ષનો છોકરો આવું કે વિચારો ખરા. એને એવું ના માગ્યું કે મેડિકલમાં હું સારી રીતે પાસ થઈ જાઉં. એની મમ્મીને કેન્સર 4 વર્ષથી છે, એને એવું ન માગ્યું કે મારી મમ્મીનું કેન્સર દૂર થઈ જાય એવું તમે નખ કેસનું પાણી આપો. એને એવું ન કીધું કે મારો મોટેલનો ધંધો છે હમણાં ડાઉન છે તો આ સારો થઈ જાય એવા આશીર્વાદ આપો એવું ગુરુજીને ના કીધું. મારે મેડિકલ માટે લોન ના લેવી પડે એવા આશીર્વાદ આપો એવું ન માગ્યું. એને ગુરુજીને ખાલી એટલું જ કીધું કે અંતકાળે મને આ પૈસા જેમ ચોખ્ખા થયા છે એમ ચોખ્ખો કરીને લેવા આવજો,
એ ગયો ને પછી ગુરુજીએ જે અમને સંતો સાથે અમને વાત કરી છે એની, ગુરુજી કે આ છોકરાની સમજણ કેવી, મેડિકલના પહેલા વર્ષમાં જેને ગુજરાતી વાંચતા નથી આવડતું ફક્ત બોલતા આવડે છે એની સમજણ કેવી હશે, એને સંસાર અસર કેમ કરે. એના મમ્મી ચાર દિવસ પહેલાં ધામમાં જવાના એ દવાખાનામાં લઈ ગયો અને મેં ફોન કર્યો, પછી મેં કીધું બિશપ આપણે જેમ ગુરુજી યોગી સ્વામીને હોપ્યા મહારાજને એમ હવે મમ્મીને હોપવાના થયા છે. મન કે સ્વામી મહારાજને ગુરુજીને હોપેલા જ છે ને, મહારાજને ગુરુજી જ્યારે આવે ત્યારે. એક મેડિકલના પહેલા વર્ષમાં જે છોકરાનું લગ્ન નથી થયું, માનો માનવ ખોડો એનાથી દૂર થાય છે, પણ એને શ્રીજી મહારાજ અને ગુરુજી જેવા મોટા પુરુષમાં કેટલું હેત બાંધ્યું હશે. એટલું નહીં, ફ્યુનરલ પણ કયા ટાઈમે કેટલા ટાઈમે કરવું, કયા વારે કરવું એ પણ સાધુ કે એમ જ કરવાનું. ફ્યુનરલમાં પણ જે વિધિ કરવાનો એ સાધુ કે એમ જ કરવાનો, બીજો કોઈ વિધિ નહીં. પૂજાપાઠ પણ કરવા કે ના કરવા એ સાધુ કે, તો ભલે મમ્મી ધામમાં ગયા તોય પૂજાપાઠ કરવાના. તમે વિચારો તો ખરા, એને કેવી નિષ્ઠા બાંધી હશે કે જેને કશું આડું જ ના આવે ભગવાનને મોટા સાધુ કહે. માટે સત્સંગમાં વાલા ભક્તો, બીજું બળ હોય કે ના હોય, પૈસા હોય કે ના હોય ચિંતા ન કરતા, બંગલા હોય કે ના હોય ચિંતા ન કરતા, અમેરિકામાં તમને પરમેનન્ટ રેસિડેન્સી મળી હોય કે ના મળી હોય એની ચિંતા ન કરતા, પણ ભગવાન અને ગુરુજી જેવા મોટા પુરુષ મળ્યા છે ને એ મૂડી મારી બહુ મોટી મૂડી છે. એ મૂડીને પકડી રાખજો, એ મૂડી એક રહી બધું જ રહ્યું છે. આ તો ગયેલું જ છે, આ દુનિયા આ છે જ ક્યાં, આ તો સ્વપ્નવત દુનિયા છે, આ તો આપણને દેખાય છે, આ તો એક માયાનો ખેલ છે. મૂડી તો આપણી મહારાજને મોટા સાધુ એ બે જ છે, બીજી મૂડી જ નથી આપણી. બીજું જે દેખાય છે સ્વપ્નવત છે, આમ જ છૂટી જવાનું છે, આમ જ છૂટી જશે, ખબર પણ નહીં પડે ને છૂટી જશે. આપણે ગમે એટલું પકડવું હશે તોય નહીં પકડે. માટે સંસારની અંદર સદાબાને પ્રભા શંકર જેમ જીવે છે એમ જો તો ખરા. બંને મળીને પ્રભુને આરાધે, બીજું કાંઈ હરીથી ન માગે. ભગવાનથી અને ભગવાનનું બે જેને જોવે છે બે ફસાયેલા છે. આ જગતમાં ઘણા ભક્તો એવા છે કે જેને ભગવાનથી જોઈએ છે, ભગવાનથી ફ્રીજ જોઈએ છે, ભગવાનથી ગાડી જોઈએ છે, ભગવાનથી કેન્સર દૂર કરી દેવું છે, ભગવાનથી એટેક આવ્યો હોય તે હરખું કરી દેવો છે, ભગવાનથી કોટલાકને ઘરવાળી જોઈએ છે. બોલો, એક છોકરો અહીં છે ઇલીગલ છે, પછી મારી પાસે આવ્યો અહીં, મને કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરવાની છે. મેં કીધું હા તું ભગત થઈ જાય એવી કરું. મન કે એમ નહીં, ભગત હું પછી થઈશ, પહેલાં તો મને જે છોકરીમાં હેત છે એની જોડે મારું હરખું બેસી જાય એવું કરો કે. મેં કીધું ભલા માણસ, તું અમારી પાસે ખોટા એડ્રેસ પર આવ્યો છે, અમારી જોડે તું બેહાડવા જાય તો વધારે છૂટું થાય, એનો જે ધંધો હોય એની પાસે જવું પડે. મન કે હરખું થઈ જાય ને સ્વામી, એટલે પછી ભગવાન ભજવા જ છે. મેં કીધું ભજે, હજુ નથી મળ્યું ત્યાં તને આટલો પાવર છે, હવે એ મળી જાય તો ભગવાનનું કરવું ને. તે હરખું આમ થોડું થયું ને પછી ભાગ્યું ભાગ્યું તે એવું ભાગ્યું, પછી મને ફોન આવ્યો એક બે વાર રડ્યો. મેં કીધું કેવું છે હવે? મન કે સ્વામી સારું થયું હવે છૂટો પડ્યો, હવે સંકલ્પ નથી કરવો કોઈમાં હેત કરવાનું. મેં કીધું બસ ભગવાનમાં કર, કરવા જેવા આ જ છે. મને કે દુનિયા આટલી બધી દગાખોર સ્વામી, મને કે મેં એની પાછળ $15,000 બગાડી નાખ્યા, અને સ્વામી આટલા બધા આટલા બધો કૃતજ્ઞ આપણને આપણું કોઈ હેસિયત નહીં, આપણને કંઈ ગણે નહીં. મેં કીધું તને આજ ખબર પડી, અમે તો વર્ષોથી પોકારીએ બાપા, અમે તો એ બધું જાણી નીકળી ગયા છે સંસારમાંથી બહાર, તને આજ ખબર પડી. પણ મેં કીધું તારું આ જ્ઞાન કેટલાથી રહેશે તને એ કે. મન કે સ્વામી અત્યારે તો એવું નક્કી કર્યું છે કે હવે કોઈ જગ્યાએ પડવું નહીં. મેં કીધું વાંધો નહીં, જો કથા સાંભળીશ તો નહીં પડે, નહીં તો પાછો પડવાનો છે. આ ખાડો નહીં બીજો ખાડો. સંસારમાં વિદેહી કેટલાકને પ્રભુથી જોઈએ છે, ભગવાનથી જોઈએ છે, ભગવાનથી જોબ જોઈએ છે, ભગવાનથી ગાડી જોઈએ છે, ભગવાનથી ઘરવાળી જોઈએ છે, છોકરા જોઈએ છે, બધું જ જોઈએ છે. આમાં આપણો નંબર ખરો ભગવાનથી જોઈએ છે એમાં આપણો નંબર છે? પોતાના અંતરમાં વિચાર લો. હવે માની લો કે જેને ભગવાનથી કાંઈ નથી જોઈતું, નથી જોબ જોઈતી, નથી ગાડી જોઈતી, નથી કાંઈ ઘરવાળી જોઈતી, નથી છોકરા જોઈતા, નથી સ્વાસ્થ્ય જોતું, તો એને ભગવાનનું જોઈએ છે. અમારા જેવા તમે છૂટી ગયા ભગવાનથી, તમારો ગ્રહસ્થાશ્રમ એટલે રાત દિવસ તમારે છે ને
આ ઋતુ છે ને, ચોમાસું, શિયાળો, ઉનાળો, એ તમારા જીવનમાં એક એક મિનિટે બદલાય સિઝન. એટલે તમારે ભગવાનથી એવો સંકલ્પ થયા જ કરે. આજે જ એક ભગત મન કે સ્વામી સ્નો બંધ થયો, ભગવાનની દયા. આ બેઠા મેં કીધું ભગવાનની દયા, ભલા સ્નો બંધ થયો, ભગવાનની દયા. હવે સ્નો ચાલુ થયો તો ભગવાન ક્રૂર થઈ ગયા. આપણી વ્યાખ્યા તો જો, આપણી વ્યાખ્યા કેવી, ગરમી ઓછી પડે ભગવાનની દયા, ઠંડી વધારે પડે ભગવાન ખરા છે. આપણે એવા જીવો છે ને, મચ્છરિયા જેવી બુદ્ધિ. એક તો અલ્પ બુદ્ધિ, એ ઊંધી. નિષ્કુળાન સ્વામીએ યમદંડમાં મારીને તમારી બુદ્ધિ લખી છે. સોરી, તમારી કદાચ ના હોય પણ મારી તો ખરી જ. નિષ્કુળાન સ્વામી લખી છે, કળિયુગના જીવની બુદ્ધિ એવી છે અલ્પ, અને એ પાછી ઊંધી. હવડું તો કાંઈ દેખાય નહીં, અને એ બુદ્ધિથી આપણે ભગવાનની દયાનું પરિમાણ કરીએ. હવે થાય હું મનકો, ભગવાનની તો સંપૂર્ણ દયા છે. સ્નોના ઢગલા કરે તોય દયા છે, સ્નો ના હોય તોય દયા છે. ગાડીઓવાળા આપણે થઈએ તોય દયા છે ને, ગાડી ના હોય તોય દયા છે. રૂપિયાવાળા થઈએ તોય દયા છે ને, રૂપિયા ના હોય તોય દયા છે. ભગવાન આપણને બોલતા રાખે તોય દયા છે ને, મૂંગા કરી દે તોય દયા છે. એ અહિત થાય એવું આપણું કશું જ ના કરે, એ વાત બહુ નક્કી છે. આની દ્રઢ ગાંઠ બાંધી દો કે આ પુરુષોત્તમ નારાયણ મારું અહિત થાય એવું કશું જ નથી કરતા. મારા જીવનની એક મિનિટ કે એક સેકન્ડનું કાર્ય પણ પુરુષોત્તમને જો મેં સોંપેલું હશે તો આ ભગવાન મારું અહિત થાય એવું કાંઈ નહીં કરે. મને અહિત દેખાય છે પણ એને મારું હિત જ જોયું છે આગળ જતા. આપણી અલ્પ બુદ્ધિ, ટૂંકી બુદ્ધિ, એટલે આપણને થોડા કાળમાં એમ લાગે કે આ ખોટું છે, આમ ના થવું જોઈએ, આમ ના હોવું જોઈએ. પણ મારા ને તમારા કરતાં એની પાસે કેલ્ક્યુલેશનો બહુ પાકા છે, બહુ પાકા છે. અમારા અલ્પેશ ભગતને H1 વિઝામાંથી પાછા જવાનું થયું. ઇન્ડિયા જતા રહ્યા, ખબર જ નહોતી કે અમેરિકામાં ગ્રીન કાર્ડ વાળો થઈશ. પણ હું આજે ચોક્કસ કબૂલું છું સભામાં કે અલ્પેશ ભગત અહીંથી ગયા, એને મહારાજને ગુરુજીની એની ઉપર કૃપા, એક પણ વખત અહીંથી આવ્યા ત્યાં કંડારી ગુરુકુલની પરિવાર સભા શરૂ કરી દીધી, પણ એ ભગતે એક વખત પણ ગુરુજીને કે અમને સંતોને એવું નથી કીધું કે મારા H1 માટે પ્રાર્થના કરજો. એક વખત પણ નહીં. એ નિષ્ઠા કેવી કહેવાય, વિચારો તો ખરા. તાળી પાડો એવી નિષ્ઠાને. હવે તમે કહેશો ખારું આપણે કહેવું જ નહીં, જો આપણી તાકાત હોય તો ના કહેવું, નહીં તો કહી દેવું કે ભાઈ પ્રાર્થના કરજો. પણ એ ભગતે એક પણ વખત નથી કીધું, નહીં તો કોઈને પણ ઉમંગ હોય ને અમેરિકામાં સેટ થવાનો, ન હોય? એક પણ વખત નહીં, કોઈ દિવસ નહીં, નેવર. પૂછશે ભગત શું થશે તમારું, મહારાજની ગુરુજીની જે ઈચ્છા કે એવું છે. પણ એક પણ વખત ના કીધું, બહુ કહેવાય. સમજણ, આનો અર્થ શું છે? સમજણ. એનો અર્થ એવો નથી કહેતો જે કહે છે ખોટા, આવે કોઈ કહેવાના આવે એવું ના કરતા. મારો કહેવાનો અર્થ એ છે, ભગવાનથી નથી જોઈતું તો એને ભગવાનનું જોઈએ છે. ભગવાનનું એટલે શું? કે ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનની શક્તિ. ભગવાન પરચા પૂરે છે, હું પરચા પૂરું તો પાંચ પછી મને માને. ભગવાનની પૂજા થાય છે, મારી પૂજા થાય. ભગવાન પાસે ઐશ્વર્ય છે, મારી પાસે ઐશ્વર્ય હોય. ભગવાન જેમ કે આમ થઈ જશે, હું કહું આમ થઈ જશે, થઈ જાય એવી ઈચ્છા ભગવાન પાસેથી ભક્તિ કરીને રહે, એ ભગવાનનું. ભગવાનથી ભગવાનનું આ બેમાં જે ના ફસાય, અને જે ફક્ત એમ કે મારે ભગવાન જ જોઈએ. ભગવાનથી પણ નથી જોઈતું અને ભગવાનનું પણ નથી જોઈતું. મારે ભગવાનનું નથી જોઈતું, ભગવાનથી નથી જોઈતું, મારે ભગવાન જ જોઈએ છે. પ્રેમાનંદ સ્વામીએ શું માંગ્યું? તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં કો. હું તો એ જ માંગુ જોડી હાથ રે, બીજું મને આપશો માં. પ્રેમાનંદ એમ કે છે, પ્રેમાનંદ સ્વામી, મહારાજ મારે તમે જ જોઈએ, બીજું કોઈ ના જોઈએ, તમે જ જોઈએ. તુમ બિના તુમ મોહે ઓર ન દઈયો, તુમ બિના તુમ મોહે ઓર ન દઈયો યહી મોજ મેં પાવું. આવા કેટલા હોય કે ભગવાન મારે તમારા સિવાય કાંઈ નથી જોઈતું, અને ભગવાન સિવાય કાંઈ ના જોયે તો શું થાય? દાદા ખાચરની જેમ દેવું થાય, મુક્તાનંદ સ્વામીની જેમ ઝેરના કટોરા પીવા પડે. ભગવાન સિવાય કાંઈ ના જોઈએ ને કેવળ ભગવાન જોઈએ તો આવું બધું જ આવે. ધર્મને ભક્તિને કેવળ ભગવાન જોતા હતા તો કપડાં પહેરવા નહોતા મળતા. આ તાકાત હોય તો જ મગાય, નહીં તો ભગવાનને કહેવાય પ્રભુ
બધી વાતે સાનુકૂળ રાખજો તો તમે ભજાશે. આપણે તો એવું જ છે, આપણે બધી વાતે સાનુકૂળ હોય તો ભગવાન ભજાય, સ્વામીએ વાતમાં કીધું. પણ આ બે એવા હતા કે ભગવાન થકી એને કંઈ જોઈતું નહોતું, એવા હતા. એક વખત સદાબા ભગવાનમાં હેત કરતા કરતા ભગવાનના સંકલ્પો કરતા કરતા રાત્રે સૂઈ ગયા. ભગવાનનો ભગત એવો હોય કે પથારીમાં રાત્રે જઈને સીધો આડો ના પડી જાય. ભગવાનનો ભગત પથારીમાં બેસીને રાત્રે 5-10 મિનિટ ભગવાનનું ધ્યાન કરે, આખા દિવસમાં ભગવાનને રાજી કરવા કેટલું કાર્ય થયું એનો વિચાર કરે, ભગવાનનું ધ્યાન કરે, ભગવાનની ચરણચંપી કરે, હૃદયમાં ભગવાનને પોઢાડે, બુદ્ધિમાં ગુરુજી જેવા મોટા સત્પુરુષની ચરણચંપી કરે, પોતાની બે આંખોમાં ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી જેવા સદગુરુને પોઢાડે, આખા અંગે અંગમાં સદગુરુ સંતો એવા મુક્તો અત્યારના પ્રગટ સંતો ભક્તો એને આખા શરીરમાં એક એક જગ્યાએ પોઢાડીને પછી ભગવાનનો ભગત ઊંઘી જાય, તો રાત્રે કોઈક દિવસ કંઈક થાય. આ તો સીધો જ રાત્રે સીધો બહુ થાકી ગયો છું, સીધો જઈને પોઢી જાય, અને સવારે ઉઠે ને બહુ લેટ થઈ ગયું, ગાતલું નાખીને સીધો બાથરૂમમાં. આવું કંઈ ભગતનું ના હોય ભાઈ, કોઈ કદાચ આવું આમ તો આપણા પરિવારમાં તો એવા નહીં જ હોય, પણ તમે હસો છો એટલે મને થોડી શંકા જાય છે. મેં તમને કોઈને પૂછ્યું તો નથી, આંગળી પણ ઊંચી કરાવી નથી, કારણ કે મારે તમારી કોઈની લાજ લેવી નથી, લાજ તો ભગવાનને આજ છે. પણ તમે હસ્યા એટલે મને એવું ચોક્કસ લાગે છે કે તમારે સવારમાં એલાર્મ વાગતું હશે, કદાચ એ વાગવામ લેટ પડતું એટલે તમારે લેટ થતું હોય. રાત્રે તમે જ્યારે સુવા જતા હો ત્યારે ભગવાનની મૂર્તિમાં જ હોવા જતા હોય, એટલે કદાચ તમારે ધ્યાન કરવાની જરૂર ના પડતી હોય. પણ ભલા માણસો, આજથી આ સદાબાના જીવનમાંથી નિયમ લેજો કે રાત્રે સૂતા પહેલા 5 મિનિટ ભગવાનનું ધ્યાન કરવું. સવારમાં ઉઠીને સૌ પ્રથમ ભગવાનની સ્મૃતિ કરીએ કે પ્રભુ તમે મારો દિવસ શરૂ કર્યો, ભગવાને આપણો દિવસ શરૂ કર્યો, એ ભગવાનની આપણે સ્મૃતિ કરવી જોઈએ. સવારમાં એ ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ, સ્વામી એન્ડ સ્વામી એન્ડ સ્વામી એન્ડ કરવું જોઈએ, વંદુના પદ એક વખત બોલી જવા જોઈએ. આવી રીતે સવાર આપણું પડવું જોઈએ અને આપણી રાત પણ આવી રીતે પડવી જોઈએ. કારણ રાત્રે જો આપણા પ્રાણ પથારીમાં છૂટશે તો ઘણાય સૂઈ ગયા પછી ઉઠ્યા નથી, કોઈ કોર્ટમાં કેસ નથી નોંધાવાયો, હોઈ ગયા તે હુએ જ ગયા, સદંતર સૂઈ ગયા. રાત્રે આપણે સૂતા હોઈને એટેક આવી ગયો, મહારાજ લેવા આવી ગયા, તો એ વખતે જો સ્મૃતિએ સહિત સૂતા હોઈશું તો આપણને અફસોસ નહીં રહે. માટે ભગવાનના ભક્તો દૈનિક જીવનમાં પણ સાવધાન રહે. આપણે માળા કરી નાખીએ, ધારના પારણા કરી નાખીએ, ચાતુર્માસની અંદર ભક્ત ચિંતામણીના પાઠ હમણાં કરવાના હતા કરી નાખ્યા, પણ પછીનું જે દૈનિક જીવન છે ને, મહારાજે કહ્યું કે એક પાણીની નાની સેર પણ એ થોડી થોડી પડ્યા કરતી હોય તો ધરો ભરાય. એક સાથે તમે ઘડો આ ઢોળી દીધો, પછી બે દી પછી ફરી ઢોળો, ત્રીજે દી પાછા ઢોળો, પાણી ના ભરાય, પણ એક નાની સેર આમ પડ્યા કરતી હોય તો ભીનું રહે. એમ દૈનિક જીવનને બહુ જ કંટ્રોલમાં રાખવાનું, બોર્ડરોમાં રાખવાનું દૈનિક જીવનને, કે ઓછામાં ઓછી 3 માનસી પૂજા આપણાથી થતી હોય બરાબર. સવારમાં ઉઠીને કરો પૂજામાં, બપોરે કે સાંજે એકવાર જમવાની કરો અને રાત્રે સુવાની કરો, એટલે ભગવાનનું ધ્યાન થઈ જાય. પણ આવું ભગવાનના ભક્તે ટેવ પાડવી જોઈએ. સદાબા ભગવાનને હંભારીને સૂતા છે અને સ્વપ્ન થયું. સદાબાને થયું એવું સ્વપ્ન, સદાબાને થયું એવું સ્વપ્ન, જેમાં થયા વર્ણીના દર્શન, થયો અંતરમાયતિ આનંદ, થયો અંતરમાયતિ આનંદ, વર્ણિએ આપ્યો ક્ષેણ મવરા, વર્ણિએ આપ્યો ક્ષીણ મવરા, સદાબાને થયું એવું સ્વપ્ન, જેમાં થયા વર્ણીના દર્શન. બે પતિ પત્ની
ભગવત પરાયણ છે. સદાબા રાત્રે સૂતા હતા, રાત્રે સ્વપ્નની અંદર જે સદાબાએ ક્યારેય પણ કોઈ વર્ણીને જોયા નથી એવા એક આશ્ચર્યકારી વર્ણીના સ્વપ્નમાં દર્શન થયા. સદાબાને રાત્રે જ્યારે વર્ણીના દર્શન થાય છે ત્યારે વર્ણી સદાબાને બે ત્રણ વસ્તુઓ કહે છે. એક તો એ વર્ણી એ કહે છે કે હું બહુ મોટો મહાન તપસ્વી છું અને મારા સંકલ્પથી તમારે ઘેર સુખદેવજીનો અવતાર થશે, સુખદેવજી તમારે ઘેર જન્મ લેશે. બીજું, એ સુખદેવજી બીજા કોઈ નહીં પણ મારા ધામના મુક્ત છે. અને ત્રીજું, તમારે જ્યારે એ સુખદેવજીનો જન્મ થશે તમારે ઘેર એના પહેલાં તમારે આપતકાળ આવશે, આપતકાળ કહેતા દુઃખ આવશે. અને ચોથું પ્રશ્ન પૂછે છે કે એ સુખદેવજી જે અમારા ધામના છે એ તમારે ઘેર જન્મ લે અને જ્યારે અમારે જોઈતા હોય ત્યારે તમે અમને પાછા આપશો ને, આવું પણ પૂછે છે. ત્યારે સદાબા સ્વપ્નમાં કહે છે, હે યોગીરાજ, હું તમને એ તમારું આપેલું જે રત્ન હશે એને તમને પાછું આપીશ. આટલું બોલે છે અને સ્વપ્ન પૂરું થાય છે. જાગીને જોવે છે પણ પેલા જે યોગીના દર્શન થયા છે એ એવા ને એવા હૃદયમાં રમે છે. યાદ રાખો વાલા ભક્તો, વચનામૃત એમ કહે છે ભગવાનના દર્શન એક ક્ષણ માટે થયા હોય કોઈને, એક ક્ષણ માટે, ભગવાનનો શબ્દ કોઈ એક ક્ષણ માટે જ સાંભળ્યો હોય પણ એને એવું લાગે મેં યુગો યુગાંતરથી આ શબ્દ સાંભળ્યા છે, યુગો યુગાંતરથી. એક ક્ષણનું સુખ ભગવાનનું એ એવું લાગે કે જાણે યુગોથી હું ભોગવું છું. અને આ સંસારનું સુખ છે ને યુગોથી ભોગવીએ છે ને, તો એ ક્ષણ જેવું છે. ભાગ્યશાળી તો એ છે કે જેના સ્વપ્નમાં ભગવાન અથવા સાધુ આવે. આપણા લોયાધામ પરિવારના ભક્તો ખરેખર સમૃદ્ધ છે. ઘણાયના ઈમેલો આવતા હોય, ઘણાયના પત્રો આવતા હોય, ઘણાય વાત કરતા હોય, સ્વપ્નમાં સાધુને ભગવાન આવે છે. બહેનો નહીં આવે છે, ભાઈઓ નહીં આવે છે. ખરેખર એ ભાગ્યશાળી છે કે જેના સ્વપ્નમાં ભગવાન અને સાધુ આવે. નહીં તો ઘણાને તો સ્વપ્નું આવે કે મારા સ્વપ્નમાં છૂટાછેડા થઈ ગયા. બોલો, ઘણાને સ્વપ્ન આવે કે હું ભારતનો વડાપ્રધાન થઈ ગયો, હવારમાં જોબ કરવા જવાનું હોય. ઘણા ઇલીગલ હોય ને હવારમાં સ્વપ્ન હોય ગ્રીન કાર્ડ ઘેર આવ્યું, પોલીસ આવી હોય પકડવા. સ્વપ્ન જગતના આવા દેખાય છે. એની અંદર ભાગશાળી એ છે કે જેને ભગવાનને સાધુ દેખાય. યાદ રાખો, સ્વપ્નમાં ભગવાનને સાધુ આવ્યા માની લો એ સ્વપ્નું નથી, એ સાચું જ છે. કારણ એ છે કે ભગવાન સાચા છે, એનું સ્વપ્નું પણ વાસ્તવિક છે. ભગવાનનું સ્વપ્નું એ ભગવાનના દર્શન તુલ્ય જ છે. ભગવાનના મોટા પુરુષનું સ્વપ્નું એના દર્શન તુલ્ય જ છે. પ્રત્યક્ષ આપણને મળે, પ્રત્યક્ષ મળે. એટલે ભગવાન અને સંતોના સ્વપ્ન ક્યારે આવે કે એના વિચારોમાં હોઈએ ને તો આવે. એના વિચારો કર્યા કરીએ, મહારાજને ગુરુજીને સંભાળીએ, સંતોને સંભાળીએ તો એનું સ્વપ્નું આવે. હવે આપણે તો અહીંથી ઊભા થયા ને જેમ હતું, વાત અહીં દેશ સારું કે અહીંયા આગળ ધૂળ નથી. આપણા દેશમાં પેલા મોદીયા ઉપર ધૂળ હોય ને આમ ખંખેરે, સ્વામી તમારી ધૂળ તમને અર્પણ. પછી જાય તે આ સેટરડે થી ઓલા સેટરડે સુધી સ્વામીને સંભાળવાના જ હાના, આવું થઈ જાય. પછી કે સ્વપ્નમાં તો કોઈ દી ભગવાનને સાધુ આવતા જ નથી, બીજું જ દેખાય. પણ બીજું જ દેખાય ને, બીજું જ દેખાય. પણ રાત્રે વાલા ભક્તો, ભગવાન અને ગુરુજી જેવા મોટા સંતો, આપણા આવા સંતોને યાદ કરીને સૂઈ જાઓ, સ્વપ્નમાં ભગવાન અને સાધુ અવશ્ય મેવ આવશે. જિંદગીનું એ જ ફળ છે. ઘણાય જીવીને મરી જાય છે, ઘણાય મિલિયનર્સો થઈને મરી જાય છે, ઘણા બિલિયનર્સો થઈને મરી જાય છે, ઘણા મોટી મોટી સત્તાઓ ભોગવીને મરી જાય છે, રાજાઓ થઈને મરી જાય છે. જીવવું ને મરવું એ મહત્વનું નથી, પણ જીવવા અને મરવા દરમિયાન ભગવાન અને સાધુમાં આપણો જીવ કેટલો જોડાયો એ બહુ મહત્વનું છે. આપણી કમાની એ જ છે કે ભગવાનને સાધુમાં કેટલો જીવ જોડાયો. સદાબાને રાત્રે સ્વપ્ન થયું, યોગીએ આ કીધું. સવારમાં ઉઠ્યા, પોતાના પતિને કહે છે, પતિદેવ મને આજે સ્વપ્ન આવ્યું. એમ, ઓહો, આ પતિ પત્નીનો સંસાર કેવો હશે, આ સંસાર કેવો, અને ઓલો સંસાર કેવો, કે મને આ સ્વપ્ન આવ્યું કે તું રાંડી. શું સ્વપ્ન આવ્યું? નહીં, એને એવું સ્વપ્ન આવ્યું, એક પતિ ઊભો થયો, એની પત્નીને કે મને સ્વપ્ન આવ્યું, મને સ્વપ્ન એવું આવ્યું કે હું રાંડ્યો, હું રાંડ્યો એટલે તું મરી ગઈ. એમ
ઓલી કે હોતું હશે મને સ્વપ્ન કે હું રાંડી, તમે ક્યાંથી રાંડો? કે હવે આવા સ્વપ્ન પતિ પત્નીની વાતો આવી આ જગતની અંદર. આ સદાબાને પ્રભાશંકરનો સંસાર કેવો, કે જે એકાબીજા સાથે સવારમાં ઉઠીને વાત કરે કે મને સ્વપ્નમાં આજે એક વર્ણી દેખાય. એમ એ વર્ણીએ શું કીધું? મારી સાથે વાત કરી, મને કીધું કે તમારે ઘેર સુખદેવજીનો જન્મ થશે. પ્રભાશંકર કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારે ત્યાં એવો એક પુત્ર રત્ન આપો કે જે અમારું કુળ ઉજાડે, એવી હું ભગવાનને ઘણી વખત પ્રાર્થના કરતો હતો. કોઈ વર્ણીએ તને દર્શન આપ્યા? વર્ણી કોણ હતા? તો કે ખબર નહીં, પણ બહુ તેજસ્વી પુરુષ હતા. અને એવું બોલ્યા, એને માથે જટા હતી, ક્રુસ કાયા હતી, અને એવું કીધું કે અમારા ધામના એક મુક્ત તમારે ઘેર આવશે. પ્રભાશંકર કે તારી ભક્તિ એવી છે એટલે તારે ત્યાં તો મુક્ત જ આવે ને. પણ પતિદેવ મને એક ચિંતા છે. શું? એ વર્ણીએ એવું કીધું છે કે તમારે ત્યાં જે બાળક આવશે એના પહેલાં તમારો આપતકાળ આવશે. તે આપતકાળ શું હશે? એટલે પ્રભાશંકર કે જો કેટલાક દુઃખ એવા હોય છે દુઃખને જાણવામાં મજા નથી, દુઃખ આવે ત્યારે એને ભોગવી લેવાનું, પહેલેથી જાણીએ તો વધારે દુઃખી થઈએ. આપણને જો ખરેખર એવું હોય કે જેવી રીતે પેલા વીજા નીકળે છે એવી રીતે આપણે જ્યારે જન્મ લઈએ એ જ વખતે આપણને આખું બધું જ કાઢી દેવામાં આવે કે આટલા વર્ષે આ તારીખે આ ટાઈમે હસવાનું આખી જિંદગીમાં એકેય વખત રહે ખરું લાગે તમને? પણ એક વસ્તુ ખરું, એવું આપણને અંદર મજા ખરી કે ભગવાન ભજવા માંડે, ભગવાન ભજવા માંડે. જો હમણાં કહેવામાં આવે ને કે કાલે જો આવું છે, રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું કોઈ કે તમે ભગવાન ભજો છો, આ તમને ભગવાનમાં વૃત્તિ કેવી રીતે રહે છે? રામકૃષ્ણ પરમહંસ કે આવજે તું નદી કાંઠે. નદી કાંઠે લઈ ગયા, પાણીમાં એને ડૂબાડી દીધો અને એવી એને અંદર વિવેકાનંદને જ પ્રયોગ કરેલો આવો, અને અંદર ડૂબાડ્યા અને પછી એવા ઘૂંઘળાયા અંદર, એમ થઈ મરી જઈશ, બહાર નીકળ્યા, અંદર વૃત્તિ જ ભગવાનની થઈ ગઈ. રામકૃષ્ણ પરમહંસ કે જેમ તને અહીં થયું ને એમ હું બહાર આમ જ રહ્યો છું, એટલે રહે છે. હમણાં અંત્યનું 30મું વચનામૃત ચાલે છે ને, સોમવાર આવશે 5 અનુસંધાનમાં, પહેલું જ અનુસંધાન પ્રભાશંકર કહે છે આપતકાળને વિચારવાનું નહીં, આપતકાળ વિશે જાણવાનું નહીં. ઘણા તો જન્માક્ષર લઈને પહોંચી જાય, હસ્તરેખા મારી જોઈ લો ને મારા નસીબમાં હું છે. અરે ભાઈ, સાચો જ્યોતિષી હશે તો દુઃખી થઈ જઈશ, કાંઈ જોશો નહીં, જેમ હાલે છે એમ હાલવા દો. વર્તમાનમાં જીવો, ભવિષ્યમાં ના જીવશો, ભૂતકાળમાં પણ ના જીવશો અને ભવિષ્યમાં પણ ના જીવશો. વર્તમાનને જ સુધારવા મહેનત કરો. જેનો વર્તમાન સુધર્યું એનું બધું સુધર્યું, બધું જ સુધર્યું. વર્તમાનને સુધારો, ભવિષ્યની ચિંતા ના કરો. અને આ લોક માટે તો નહીં જ, પ્રભાશંકર કે ચિંતા ના કરી, જે થવું હોય એ થાય. ભગવાનના કહેવા પ્રમાણે પ્રભાશંકરને એક માલન એવો રોગ, એટલે કે નાકમાં એક ફોડકી થઈ. બે પતિ પત્ની આનંદમાં છે, ભગવાન ભજે છે. સદાબાના પેટમાં 7 મહિનાનું બાળક છે. સુખદેવજીએ એમના ગર્ભમાં પ્રવેશ કર્યો છે. જાણે એવી એમની કાંતિ, પ્રભા બધું વધતું જાય છે. આ બાજુ ઉપર પ્રભાશંકરને એક નાકમાં ફોડકી થઈ અને ફોડકી ફૂટી અને પ્રભાશંકર ભગવાનના ધામને પામ્યા. સદાબા એકલા પડ્યા. પતિનો અગ્નિ સંસ્કાર આદિક જે વિધિ એમના કાકા આદિ કે બધાએ કર્યો, બહુ એને ધીરજ ભગવાને પ્રેરી. કારણ કે એક બાઈ છે, ગર્ભવતી છે, એની અંદર પણ અચાનક પતિનું મૃત્યુ થયું. પણ સદાબાને એક જ આનંદ છે કે વર્ણીએ કીધું છે કે મારે ઘેરાવું પુત્ર રત્ન આવવાનો છે. એ વર્ણીએ કીધું તું આપતકાળ આવશે, આપતકાળ આવી ગયો. હિંમત ના છોડી, ભગવાનમાંથી શ્રદ્ધા ના છોડી. દુઃખ આવે ન આવે એવું ન માનશો. આ દુખાલય છે. ભોજનાલયમાં શું હોય? ભોજન, બરાબર. રોગનાલય એટલે રોગાલય, દવાખાનું, ત્યાં કોણ હોય? હાજા માણસો બેઠા હોય રોગાલયમાં, રોગી માણસો બેઠા હોય ને. એમ આ સંસારનું નામ છે દુખાલય, દુઃખનું ઘર. ભગવાને આ દુનિયા બનાવી છે દુઃખના મટીરિયલમાંથી બનાવી છે. આમાં 99% મટીરિયલ દુઃખ છે, 1% મટીરિયલ ભગવાને પોતાના ધામનું વાપર્યું, એનું નામ સુખ છે. સમજાય છે? 99% દુઃખ, દરેક સુખ જેવી રીતે સુગર કોટેડ કારેલું હોય ને એવી રીતે દરેક દુઃખ સુખ કોટેડ છે, સુખ કોટેડ. કોઈક વસ્તુ ખાવાની બહુ મજા આવી, સરસ ભજીયા બન્યા છે, ખાવાની તો બહુ મજા આવી, ખાઈ લીધા મરચાના ભજીયા, ખાતા તો ખાઈ લીધા, જરૂર કરતાં વધારે ખાઈ લીધા, સુખ તો આવ્યું પણ એનું દુઃખ.
કોઈને કહેવાય નહીં, કોઈ સેવાય નહીં, એવું થાય ને? કોઈને ઝાડા થઈ ગયા હોય બરાબર, અને પછી લાડવા ડાબી જાય અને ઘીવાળો શીરો ડાબી જાય, ખાવાનું તો સુખ પણ એનું દુઃખ. તમારે મર્સિડીઝને BMW ઘેર ઉતાર દેવી છે, ઉતારી તો દો 5-10 મોંઘી ગાડીઓ, પણ એના હપ્તા ભરવાનું. મોટું મકાન તો લઈ લો 2 એકરની અંદર, અહીં હિંડોળો ને અહીં હિંડોળો ને અહીં હિંડોળો ને કેટલી પ્રકારના બધા રાચ રચીલા, પણ પછી એના હપ્તા ભરવાનું. મકાનનું સુખ, હપ્તા ભરવાનું. કોઈ પણ લગ્ન કરવા ગયા, લગ્ન થઈ ગયું, હરખું સેટિંગ થઈ ગયું, સુખ, પણ એ સંસાર પછી હરખો હાલે એનું દુઃખ. એટલે ટૂંકમાં તમામ સુખો દુઃખથી દુઃખ સુખથી આવૃત છે, માટે એમાં માલ નથી. સદાબા ભગવાનને ભજે છે. 9 મહિના થયા ને સદાબાને ત્યાં એક પુત્ર રત્નનો જન્મ થયો. સંવત 1852ની સાલ છે, શ્રાવણ સુદ પૂનમ છે, અને એ દિવસે સદાબાને ત્યાં જે પુત્ર રત્નનો જન્મ થયો એનું નામ રાખવામાં આવ્યું છે જગન્નાથ. જગન્નાથ નામ હતું. રક્ષાબંધનના દિવસે સુકાનંદ સ્વામીનો જન્મ છે આ જગન્નાથનો. જગન્નાથ ધીરે ધીરે બહુ જ રૂપાળા દેખાય છે. તેજસ્વી પુરુષો જે મુક્તાત્માઓ હોય ને, એ પહેલેથી જ પ્રભાવશાળી હોય. જે મુક્તાત્માઓ ભગવાન શ્રીહરિના ધામમાંથી આવેલા ને, ગુરુજીની તમે બાળપણની મૂર્તિ છે, ગુરુજી એકદમ તાજા સાધુ થયેલા છે ને, ત્યાંની મૂર્તિ છે. આ અમુક યુવાનોના ફોનમાં છે, ના સંતો પાસેથી લેજો. ખાલી તમે એ મુખાકૃતિ ખાલી જોજો. લગભગ એમની 13-14 વર્ષની ઉંમર કે 15 વર્ષની ઉંમરનું એ પિક્ચર હશે, પણ તમે ખાલી મુખાકૃતિ જ જોજો. એ તેજસ્વીતા, એ આભા પ્રભા આજે પણ એવી ને એવી દેખાય. એ સહજ હોય, ભગવાનના ધામમાંથી જે આવેલા હોય એમાં એ સહજ હોય. આ બાળક છે પણ બધાનું ખેંચાણ છે. ભગવાનના ધામમાંથી આવેલા મુક્તોમાં એક લોહી ચુંબકત્વ હોય છે કે મુમુક્ષુને ખેંચી લે, મુમુક્ષુને પોતાને વિશેનું ખેંચાણ. એ ગમે તેમ, એ બોલતા હોય ના બોલતા હોય, મૂંગા બેઠા હોય, ક્રિયા કરતા હોય ન કરતા હોય, વ્યવહાર કરતા હોય ન કરતા હોય, માઇક ઉપર આવતા હોય કે ન આવતા હોય, પણ મુક્તાત્મા છે એ સહજ આમ ખેંચી લે. એની અંદર એક સહજ એવી ભગવાનની મૂકેલી વેવ્સ હોય છે. આ બાળપણથી જ એવા છે કે બધા એમાં ખેંચાય છે. સદાબાને ત્યાં બાળક 2.5 વર્ષનું થયું. સદાબાનું પિયર વડોદરા છે, અને પિયરમાં જવું તો સ્ત્રીને ગમતું જ હોય. આવે એકલા છે, છોકરા ભેગા રહે છે, એમાં વડોદરા એક વખત આવ્યા. વડોદરાની અંદર જે માંડવી છે, માંડવી ચોક, અને પેલો દરવાજા છે, સોલ થાંભલા છે એમાં, એ માંડવી દરવાજા પાસે જ સદાબાનું ઘર છે નજીકમાં. સદાબા ત્યાં આવ્યા છે, પોતાના પિયરમાં રહે છે. એ વખતે 1855ની સાલ હતી, ફાગણ સુદ 8મની તિથિ હતી. એ દિવસે કોઈ વર્ણી વન વિચરણ કરતા કરતા કહેતા, ભગવાન શ્રીહરિ માંડવીના સોલ થાંભલા છે એમાં બીજી હરોળના બીજા થાંભલે ભગવાન ટેકો દઈને, વર્ણીની તમે આમ પેલી એ મુખ મુદ્રા જોઈ છે ને, મહારાજ આમ એક પગ ઊંચો કરી આમ હાથ ટેકવીને આમ બેઠા હોય, સિંહ જેવા લાગે હા મહારાજની જે વર્ણી આકૃતિ, મહારાજ એવા બેઠા છે, નાસાગ્ર દ્રષ્ટિ રાખી સ્થિર આસને મહારાજ બેઠા છે. આખું વડોદરા ઉમટી પડ્યું છે. કોઈ તેજસ્વી વર્ણી આવ્યા છે, કોઈ તેજસ્વી વર્ણી આવ્યા છે, કોઈ તેજસ્વી વર્ણી આવ્યા છે. સદાબા પણ ત્યાં આગળ કંઈક ખરીદી કરવા ગયા, એણે જોયું કે આટલી બધી ભીડસાની, એટલે સદાબાને કોઈ કીધું કોઈ બહુ મહાન તેજસ્વી તપસ્વી વર્ણી આવ્યા છે. સદાબા કે એમ, એટલે સદાબાએ દૂરથી જોયું, અને દૂરથી જોયું ત્યારે સદાબાને થયું, સદાબાને થયું વડોદરે આવ્યા છે જે વરણી, વડોદરે આવ્યા છે વરણી, સદાબાએ નિરખ્યાને ના ભરી, સદાબાએ નિરખ્યાને ના ભરી, તેને થઈ છે સ્વપ્નની સ્મૃતિ, તેને થઈ છે સ્વપ્નની સ્મૃતિ, સ્વપ્ન માતે છે આહારી, દીઠા સ્વપ્ન માતે છે આહારી. સદાબાને સ્મૃતિ થઈ ગઈ કે મને જે સ્વપ્નમાં વર્ણી આવ્યા હતા એ જ આ વર્ણી છે. એવી જ જટા, એવી જ કૃષકાયા, એવી જ મુખાકૃતિ, એવું જ તેજ, એવી જ પ્રભા. ઓહો,
એક એક નાડી મને સ્વપ્નમાં દેખાતી એવી જ નાડી આ વર્ણીની દેખાય છે, એ જ વર્ણી ચમત્કારી પુરુષ પણ પાસે ન જઈ શક્યા કારણ કે ગીર્દી બહુ હતી. ત્યાં આગળ વડોદરાની અંદર એક શેઠ હતા, અમીચંદ શેઠ કરી, એ સદાબાના ઘરની બાજુમાં રહેતા મોટા શેઠિયા હતા. એટલે શેઠિયાઓનું તો વધારે હાલે, એટલે ખીચડી પોતાને ઘેરથી વર્ણી માટે બનાવીને માંડવીના દરવાજે લાવ્યા, આજે પણ એ થાંભલો છે ત્યાં. અને ત્યાં આગળ મહારાજને ખીચડી આપી. મહારાજનો તો સ્વભાવ હતો ક્યારેક અજાચ્યું અનાવ્યું લીએ, ક્યારેક મળ્યું પણ મૂકી દઈએ. ક્યારેક ભગવાન થોડું જમતા ને ક્યારેક મળેલું મૂકી દેતા. થોડીક ખીચડી જમ્યા, ખીચડીનો પ્રસાદ પાછો આપ્યો. અમીચંદ શેઠે ખીચડીનો પ્રસાદ લઈને ઘેર ગયા. ઘેર ગયા એટલે સદાબાએ અમીચંદના ઘરવાળા હતા એને પૂછ્યું કે વર્ણીને તમે ખીચડી આપી, વર્ણીએ શું કર્યું? તો કે ખીચડીનો પ્રસાદ આવ્યો છે, વર્ણી જમ્યા છે, એ વધ્યો છે. સદાબા કે મને થોડો મળશે? અને સદાબાએ વર્ણીની મૂર્તિને સંભાળતા એ પ્રસાદ જમ્યા અને સદાબાના સંકલ્પો વિકલ્પો બધું જ બંધ થઈ ગયું. અને સદાબાને જે થોડો ઘણો હૃદયમાં ઉદ્વેગ હતો, થોડું ઘણું કંઈ દુઃખ હશે, એ બધું જ ટળી ગયું અને સદાબાની નજરની સામે વર્ણી રમતા થઈ ગયા. આવો ચમત્કાર થયો. સદાબા જગન્નાથને મોટા કરે, જગન્નાથને વાત કરે, જગન્નાથ તારો જન્મ કેમ થયો તને ખબર છે દીકરા? જગન્નાથ કે ના મા, મને એક વર્ણીએ સ્વપ્નમાં દર્શન આપ્યા હતા, પછી આપણે તારા મામાને ઘેર ગયા ને ત્યારે વર્ણી આવ્યા હતા. જગન્નાથ મોટા થતા જઈશ, 5 વર્ષના થયા, ડભાણની સ્કૂલની અંદર નિશાળમાં જગન્નાથ અભ્યાસ કરવા માટે જઈશ. બહુ જ હોશિયાર, તીવ્ર બુદ્ધિવાળા. માને દીકરાનો એવો સંબંધ છે કે માને બસ પોતાનું પુત્ર રત્ન જ દેખાય છે અને યાદ છે કે આ સુખદેવજી છે, આટલી ખબર છે. દીકરો મોટો થયો, 8 વર્ષ થયા, ઉપવીત આપ્યા. બ્રાહ્મણોમાં 8 વર્ષે ઉપવીત જનોઈ આપે, જનોઈના સંસ્કાર કર્યા. 8 વર્ષે જ્યારે ઉપવીત કર્યા ત્યાર પછી જગન્નાથ ધીરે 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 જગન્નાથની વૃત્તિ સંસારમાંથી ઉદાસ થતી જાય છે. ભગવાન સ્વામિનારાયણના સંતો આવે, હરિભક્તો પણ ગામમાં હતા, એના દ્વારા જગન્નાથને સત્સંગ થતો ગયો, ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થતી ગઈ, એને સાધુ વાલા લાગવા લાગ્યા. જગન્નાથ કેવા છે? જગન્નાથ ને સંત છે પ્યારા, સંસાર થી રહે સદા ન્યારા, સંસાર થી રહે સદા ન્યારા, સંત સમાગમ મને ગમે, સંત સમાગમ મને ગમે, વિના હૈયો ક્યાય ન ઠરે, વિના હૈયો ક્યાય ન ઠરે, જગન્નાથ ને સંત છે પ્યારા. જગન્નાથ ને સાધુ બહુ વાલા છે, સંસાર થી ન્યારા રહે છે. સંત સમાગમ મને ગમે, બીજે ક્યાંય હૈયું ન ઠરે. એટલે માં દીકરાને વારે વારે પૂછે, દીકરા તું મોટો થઈશ ત્યારે શું કરવાનો? મોટો થઈશ ત્યારે શું કરવાનો? આહા, સંસારની અંદર તો પહેલેથી બાંધવાના જ સંકલ્પો. આ તું મોટો થઈશ ત્યારે તારી વહુ આવશે અને આ સાડી દેવાની છે દીકરા. ઓલો દીકરો અહીં સ્વામીના ગમે એટલા પંચ વાગે, પણ ઓલો એક જ પંચ વાગે ને અમારા હો પંચ ઉપર પાણી ફેરવી નાખે. બોલો, સોનીનો એક, અરે સોનીના હો અને લુહારનો એક ગણે પાર. અમે કાનમાં ધીરે ધીરે કે સંસાર ખોટો છે, ભગવાન સાચા છે, આ સાચું છે, ને ઘેર જાય ને બેટા ગાડી તારી માટે આવી લાવવાની છે, હા તું મોટો થાય એટલે, હા પછી તારી માટે આ જો તું મોટો, એક આ બંગલો, આ તારી માટે આ ફિક્સ મૂકી છે, તારી આ ખેતર છે, આટલી પ્રોપર્ટી છે. પતી ગયું, જય સ્વામિનારાયણ. અમે અહીંથી ગમે એટલું કે જગત ખોટું છે એટલે ઓલો દંડવટ કરીને કે હા સ્વામી સાચી વાત, કાંઈ લાગે નહીં. સદાબા કહે છે કે બેટા તું મોટો થઈને શું કરીશ? ત્યારે જગન્નાથ કહે છે, મા હું તો મહાપ્રભુ પાસે રહીશ અને મહાપ્રભુ મને જે કહેશે એ લખીશ. સદાબા કે તું મહાપ્રભુ પાસે રહી જઈશ? હા હું મહાપ્રભુ પાસે રહી જઈશ, મોટો થઈશ ને મા,
એટલે મહાપ્રભુ પાસે રહીશ, એ જે કહેશે લખીશ. સદાબાને થયું આ છોકરાએ ના એમ કીધું કે હું મોટો પંડિત થઈશ, એમ ના કીધું કે હું મોટો બંગલાવાળો થઈશ, મહાપ્રભુ પાસે રહીશ. સદાબાને મગજમાં ખબર છે, એને યાદ છે કે વર્ણીએ કીધું છે કે આ બાળક અમારું છે ને અમે તમારી પાસે માગશું ત્યારે આપશો ને, અને મેં કીધું છે કે હું આપીશ. સદાબા દીકરાને કાંઈ કહેતા નથી, મહાપ્રભુની વાતો કરે છે. એની અંદર ભગવાન 1866ની અંદર ડભાનમાં 18 દિવસનો મોટો યજ્ઞ કરવા આવ્યા. બ્રાહ્મણના બાળકો ત્યાં આહુતિઓ આપે છે યજ્ઞમાં. એ યજ્ઞ શ્રીજી મહારાજે એવો કર્યો કે જે યજ્ઞનો જોટો ન જડે. ડભાને કર્યો જગન મોટો, ડભાને કર્યો જગન મોટો, તેનો ન જડે જગમાં જોટો. યજ્ઞ ફળ જાણે લીધું ત્યાય, જગન્નાથની જાલી છે માયા, જગન્નાથની જાલી છે માયા, જગન્નાથની જાલી છે માયા, જગન્નાથની જાલી છે માયા. 14 વર્ષનો જગન્નાથ પણ બ્રાહ્મણ પુત્ર છે એટલે યજ્ઞમાં આહુતિઓ આપે છે. યજ્ઞશાળામાં શ્રીજી મહારાજ ફરે છે, જાણે 1 લાખ બ્રાહ્મણોને મહારાજ ડભાનમાં જમાડે છે, પણ મહારાજને ખબર છે કે મારે આમાંથી કયું રત્ન ખેંચવાનું છે. શ્રીજી મહારાજ જાણે 18 દિવસનો યજ્ઞ સ્પેશિયલ જગન્નાથને લેવા જ આવ્યા હોય એટલે જ કર્યો હોય મોટો ઉત્સવ. મહારાજ બ્રાહ્મણોના બાળકો પાસે ફરે, જગન્નાથના માથે હાથ ફેરવે, જગન્નાથ મજામાં? હા પ્રભુ મજામાં. શ્રીજી મહારાજે જગન્નાથને એમ કીધું છે કે જગન્નાથ ક્યાં સુધી ઘરમાં રહેવું છે? શ્રીજી મહારાજે સીધો જ આવો પ્રશ્ન કર્યો, ક્યાં સુધી ઘરમાં રહેવું છે? જગન્નાથ કે પ્રભુ તમે કહો ત્યાં સુધી. સારું, બસ આટલું મહારાજે કીધું. અને મહારાજ એટલું જગન્નાથને કહી અને ડભાનમાં તળાવ છે, તળાવની પાર ઉપર એક મંડપ હતો, એ બાજુ મહારાજ ચાલતા થઈ ગયા જ્યાં બ્રાહ્મણો રસોઈ કરતા હતા. મહારાજ ચાલતા થયા પણ જગન્નાથને હૃદયમાં વાક્ય ગુંજવા લાગ્યું, ક્યાં સુધી ઘરમાં રહેવું છે? 14 વર્ષના બાળકને આવું વાક્ય ગુંજે એ કેવા હશે? આપણને તો 1000 વખત કે ઘર ખોટું છે તોય ખોટું થતું નથી, અને 1 વખત કીધું ક્યાં સુધી ઘરમાં રહેવું છે અને અસર થઈ જાય. પૂર્વના છે એટલે અસર થઈ, મહારાજના છે એટલે અસર થઈ. જગન્નાથ મહારાજની પાછળ પાછળ ધીરા ધીરા પગલે ચાલે છે. મહારાજ તળાવ બાજુ જાય છે ત્યાં જમના હાથે સદાબાનું નેસડું ઘર આવ્યું. સદાબા બહાર જ ઊભા હતા એટલે મહારાજે સદાબાને એમ પૂછ્યું, જગન્નાથ પાછળ છે, સદાબા સામે ઊભા છે, મહારાજ કે સદાબા અમને ઓળખો છો? મહારાજ તમે મહાપ્રભુ છો, સર્વ અવતારના અવતારી છો, ભગવાન સ્વામિનારાયણ છો, બહુ મોટો તમે યજ્ઞ કરો છો. એમ નહીં સદાબા, સ્વપ્નું યાદ છે? હા મહારાજ, એ સ્વપ્નાનો વર્ણી, માંડવી ચોકનો જે વર્ણી, એ જ આ સહજાનંદ તમારી સામે ઊભો છે. અરે મહારાજ, મારી ઉપર બહુ કૃપા કરી પ્રભુ, તમે મને દર્શન આપ્યા હતા સ્વપ્નમાં. સદાબા એ બધું યાદ છે, બધું યાદ છે. ભગવાન સ્વામિનારાયણની પદ્ધતિ એવી ને, ધીરે 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 લઈ લે. બધું યાદ છે? હા મહારાજ, તમે દર્શન આપ્યા, સુખદેવજી તમારે ત્યાં પ્રગટ થશે, જગન્નાથ મહારાજ બહુ ડાયો છોકરો છે. મહારાજ કે આ ડાયો છે? પછી તમે કીધું તું આપતકાળ આવશે, મારા પતિ ધામમાં સીધા આવ્યા, એ આપતકાળ આવ્યો. બરાબર છે સદાબા, આમ તો તમને બધું જ યાદ હશે. સદાબા કે મહારાજ મને એ પણ યાદ છે કે તમે કીધેલું કે બાળક અમને આપશો ને. મહારાજ આજે તમે મારી પાસે માગ્યું નથી, પણ આજ તમે મને પૂછો છો કે તમને યાદ છે, એટલે મહારાજ હું તમને સામેથી કહું છું કે આ જગન્નાથ હાથથી તમારો છે, આને લઈ જાઓ. એક વિધવા સ્ત્રી જેને આધાર એક છોકરો છે, અને જેવો તેવો કંઈ ગાંડો નહોતો. હું ઘણી વખત કહું છું કે ગુરુજી ગનન સાધુ કરવા માંગે, ઘરમાં 3 જણા હોય, ભાઈ 3 હોય ને તો ગુરુજી કે અમને તમે નાનો આપી દો, એટલે મોટાને તો તમે ભણાવ્યો છે ને ખર્ચો કર્યો, નાનો દો. તો કે ગુરુજી એ નહીં, મોટો લઈ જાઓ.
અરે પણ એ તો તમે કેટલો ખર્ચો કર્યો, તમારો તરત અત્યારે એક હાથ થાય, રાખો ને એને, અમે નાનો લઈએ, નાના પાછળ અમારે જે મહેનત કરવી પડે. ના, એને લઈ જાઓ સ્વામી. કેમ? અડધો ગાંડો છે, 5 વર્ષ જેલમાં રહીને આવ્યો છે, એટલે તમારી ભેગા એ હાલશે. હવે આપણે એવું દાન થાય એટલે એવું ના સમજતા કે અમે એમ આવ્યા છે. જોજો પાસે આ તો કઈ નક્કી નહીં, આ બધી લિંક એમ ગોઠવાઈ જાય કે ભાઈ આ સાધુ થયા બધા એમ જ હશે એમ. જગન્નાથ હતી રૂપાળા નથી, ડાયા છે, ગુણ્યલ છે, કોણ છોડે? માને એમ થાય છે કે આ દીકરો તો ભગવાનનો આપેલો છે ને, મહારાજ તમને મેં આપ્યો. અને મહારાજે જગન્નાથની જાલી બાંધી, જગન્નાથ ને પછી મહારાજ વરતાલ જાય છે, ડભાણનો યજ્ઞ પૂરો કરીને પાછા ડભાણ આવે છે. ડભાણમાં મયારામ ભટ્ટ શ્રીમદ ભાગવતની કથા કરે છે. જગન્નાથ બાજુમાં બેઠા છે, મહારાજ મયારામ ભટ્ટને કાંઈ પ્રશ્ન પૂછે, જગન્નાથ સાંભળે અને મયારામ ભટ્ટ ઉત્તર કરે એટલે મહારાજ રાજી થાય. એટલે જગન્નાથે પણ મનોમન સંકલ્પ કર્યો કે મારે પણ વિદ્વાન થવું અને શ્રીજી મહારાજ હું કથા કરતો હોઉં મને પૂછે અને હું કહું તો મહારાજ મારી ઉપર રાજી થાય. આવો મનોમન સંકલ્પ કર્યો. મહારાજ કે જગન્નાથ તમે ગઢપુર આવજો. જગન્નાથ કે પ્રભુ મારે તો હમણાં જ આવવું છે, તમારી આરે જ. મહારાજ કે અમે ગઢપુર જઈએ પછી આવજો. મહારાજ ગઢપુર જાય છે, પછી જગન્નાથ ડભાણથી ગઢપુર જવા નીકળે છે ત્યારે શ્રીજી મહારાજ ગઢપુરમાં બેઠા બેઠા પોતાના સંતો ભક્તોને કહે છે, આજે તો સુખદેવજી આવે છે, હામાં ચાલો, બાજોઠ લઈ લો, હાર લઈ લો, પુષ્પ લઈ લો, ચંદન લઈ લો, કંકુ લઈ લો, ચોખા લઈ લો. આ બધું લઈને મહારાજ હામાં જાય. સુરો ખાચર ને અલૈયો ખાચર કે એવો તો કોણ મોટો સુખદેવ આવે છે. મહારાજ કે બહુ મોટા દર્શન કરવા જેવા, એટલે આ બે ઘોડે ચડી ગયા. મહારાજને ફૂલમાળ ફૂલમાળ ઘોડી લાવ્યા મહારાજ માટે રતનજી. મહારાજ એની ઉપર બેઠા. અલૈયો ખાચર ને સુરો ખાચર કે કયા સુખદેવ, આપણે પહેલાં જઈને જોઈએ હામાં. એટલે એ ઉતાવળમાં ગયા. તે આ તો હામે જગન્નાથ ચાલ્યા આવતા હતા. જગન્નાથે દૂરથી જોયું કોઈ દરબારો આવે છે, મરી ગયા કે અહીં તો બાજુ પર હટવા જેવું છે. ભૂદેવ હતા ને બ્રાહ્મણનો દીકરો એટલે તો બાજુ પર હટી ગયા, આ બે આગળ નીકળી ગયા. તો મહારાજ કે આ ઘણા આવા ઉતાવળિયા હોય, એટલા બધા ઉતાવળિયા હોય, એટલા બધા વાવાઝોડા જેવું કામ હોય, બોલો એને તમે કીધું એટલે અહીં ઊભો રહેજે તો ન્યા કેટલે, એને બ્રેક મારવી હોય ને તમારે તો કેટલે દૂરથી મારવી પડે ત્યારે ન્યા ઊભો રહે. આવા હોય એવા તમને બધા મળતા જ હશે અને તમારામાં પણ હોઈ શકે એવું હોય ને. આગળ ચાલ્યા ગયા. મહારાજે કીધું આ સુખદેવજી છે, બાજોઠ મહારાજે મુકાવ્યો. એ જગન્નાથને ભગવાનને બાજોઠ ઉપર ઊભા રાખ્યા, એની પૂજા કરી, હાર પહેરાવ્યો, મહારાજને ભેટ્યા, એની પૂજા કરી. મહારાજ સોમલા ખાચરને કહે ઓલા બેન બૂમ પાડો, આગળ નીકળી ગયા, સુખદેવ તો અહીં છે. બૂમ પાડી, બે જણા પાછા આવ્યા. આ બ્રાહ્મણનો છોકરો સુખદેવ છે કે? મહારાજ કે આ જ સુખદેવનો અવતાર છે. અને મહારાજ પછી એને દરબારગઢમાં વાતો કરતા કરતા લઈને આવ્યા. અને પછી મહારાજે મુકુંદ બ્રહ્મચારી ભેગા એમને રાખ્યા. મુકુંદાન કારણ કે બ્રાહ્મણ છે એટલે એને બીજા કોઈનું ન ખપે, એટલે એને મુકુંદાનંદ બ્રહ્મચારી ભેગા રાખ્યા. બહુ સેવા કરી, બહુ સેવા કરી, બહુ શાંત સ્વભાવના, સરળ સ્વભાવના સેવા કરીને બ્રહ્મચારીઓને બહુ રાજી કર્યા, બહુ રાજી કર્યા. એક દિવસ મુકુંદાનંદ બ્રહ્મચારીને આ જગન્નાથ કહે છે કે અમારે આ તમારી ભેગા બ્રહ્મચારી થવું છે. હવે મહારાજને કહો કે મને દીક્ષા આપે. આવું જ્યારે કહે છે ત્યારે મુકુંદાનંદ બ્રહ્મચારીએ મહારાજ આગળ પ્રાર્થના કરી છે કે આને મહારાજ સાધુ થવું છે, આને બ્રહ્મચારી થવું છે, તેને બ્રહ્મચારીની દીક્ષા આપો. શ્રીજી મહારાજે જ્યારે આવું મુકુંદ બ્રહ્મચારીએ આમની વાત મહારાજ આગળ રજૂ કરી છે ત્યારે મહારાજને જગન્નાથ એને મહારાજ બ્રહ્મચારી કરે છે, ગોવિંદાનંદ બ્રહ્મચારી. એ કડી આપણે ગાઈએ. જગન્નાથ થયા બ્રહ્મચારી, જગન્નાથ થયા બ્રહ્મચારી, પ્રભુ પદ નાતે અનુરાગી, પ્રભુ પદ નાતે અનુરાગી, જગન્નાથ જગન્નાથ નામ ટાળી ગયો, જગન્નાથ નામ ટાળી ગયો, જગન્નાથ નામ ટાળી ગયો, ગોવિંદાનંદ નામ તે ઠર્યો, ગોવિંદાનંદ નામ તે ઠર્યો, ગોવિંદાનંદ નામ તે
માટે ઠર્યું. શ્રીજી મહારાજે 1868 ની અંદર એમને દીક્ષા આપીને ગોવિંદાનંદ બ્રહ્મચારી આવું નામ પાડ્યું. મુકુંદાનંદ બ્રહ્મચારી ભેગા એ બ્રહ્મચારી તરીકે રહેવા લાગ્યા. શ્રીજી મહારાજ ગોવિંદાનંદ બ્રહ્મચારીને પોતાની પાસે રાખતા ખૂબ સારા લેખક હતા. વચનામૃતોની પ્રતો તમામ સુકાનંદ સ્વામીએ લખી છે. મહારાજ પોતાની પાસે રાખે, લૈયા તરીકે જે કાંઈ મહારાજ બોલે એ લખી લેતા, અને મહારાજ જ્યારે ગઢપુરથી વરતાલ જવું હોય ત્યારે ગોવિંદાનંદ બ્રહ્મચારીને સાથે રાખે, ને ગોવિંદાનંદ બ્રહ્મચારીને સંસ્કૃતનો અભ્યાસ કરાવવા નિત્યાનંદ સ્વામીને પણ સાથે રાખે. નિત્યાનંદ સ્વામી પાઠ આપે ને ગોવિંદાનંદ બ્રહ્મચારી તરત કડકડાટ બોલી જાય, કારણ કે પૂર્વનું બધું હતું જ. નિત્યાનંદ સ્વામી બહુ રાજી થાય કે આ તો બહુ જ હોશિયાર છે, અને ગોવિંદાનંદ બ્રહ્મચારીઓને બહુ રાજી કર્યા. પણ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ મોટા મોટા સદગુરુઓ, એ સાધુ દીક્ષાવાળા, જેવી રીતે અમે તમારા હાથનું રાંધેલું ન ખાઈએ એવી રીતે અમારા હાથનું રાંધેલું બ્રહ્મચારીઓ ન ખાય. જે બ્રાહ્મણ કુળના હોય એને જ બ્રહ્મચારી થવાનો અધિકાર છે. પટેલ કે બીજામાંથી થતા હોય બ્રહ્મચારી ન થઈ શકે, એને સાધુની દીક્ષા જ લેવી પડે. પણ જે બ્રાહ્મણ હોય એની પાસે બે રસ્તા છે, એ બ્રહ્મચારીની દીક્ષા લે કાં સાધુ થાય. એટલે અમને બ્રહ્મચારીની દીક્ષા હતી. વારે વારે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જ્યારે ફરવા જતા, પંક્તિમાં કંઈ પીરસે કે સંતો ભેગા જવાનું થાય, આને એક જ વસ્તુ રહે કે આવા મોટા સદગુરુઓ એના હાથનો પ્રસાદ ન મળે, આવા મોટા સદગુરુઓ એની મને વાતો ના મળે, કારણ કે એની નજીક રહેવાનું ન થાય. આવા મોટા સદગુરુઓ એના અંતરનો જે રાજીપો છે મને મળે, મારી ઉપર ભગવાન રાજી થાય, આવું એક વસવસો રહ્યા કરે કે આ બ્રહ્મચારીની દીક્ષા કરતા તો સાધુની નહીં સારી. આ ગોવિંદાનંદ બ્રહ્મચારી થયો, આની જગ્યાએ સાધુની દીક્ષા હોત તો નહીં સારું. આવા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આવા મોટા મોટા સદગુરુઓ ભેગા રહેવા મળત, બ્રહ્મચારીઓને તમે ઘણાય રાજી કર્યા, પણ મહારાજ જો મને સાધુની દીક્ષા આપી દે તો. બ્રહ્મચારીઓને તમે જોયું હશે કે ધોળું ધોત્યું હોય ઉપર ભગવું રાખે. મૂળજી બ્રહ્મચારીનો તમે જો એ મહારાજની હજુરી સેવકમાં હતા, બ્રાહ્મણો જ મહારાજની સેવામાં હતા, કારણ કે મહારાજ બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા હતા. એટલે બ્રહ્મચારી તરીકે ઘણી સેવા કરતા, પણ તાલાવેલી એક સાધુના સમાગમની ને મોટા સાધુના રાજીપાની હતી. સુકાનંદ સ્વામીના જીવનમાંથી શીખવા જેવું છે ગોવિંદાનંદ બ્રહ્મચારીના, કે બ્રહ્મચારી હતા મહારાજ મુકુંદ બ્રહ્મચારી, હજુરી સેવક એની બાજુમાં મહારાજને થાળ જમાડવા ગોવિંદાનંદ બ્રહ્મચારી રહેતા, મહારાજના લૈયા હતા, શક્તિશાળી હતા, બુદ્ધિવાળા હતા, ભગવાનના મુક્ત હતા, તોય પણ મોટા અનાદિ મુક્તોના સમાગમની અપેક્ષા રાખતા હતા. એના હૃદયની અંદર એક ભૂખ હતી કે મને ગોપાળાનંદ મુક્તાનંદ સ્વામી ભેગા આસન થાય, એ સંતો ભેગા મારી પંક્તિમાં મને બેસવાનું મળે, એ સંતોના હાથનો મને પ્રસાદ મળે, એ સંતો મારા હાથનું જમે તો મારું વધારે સારું થાય, આવી ભૂખ છે. એ ભૂખને અંતર્યામી જાણે છે. હવે અંતર્યામી એમને ગોવિંદાનંદ બ્રહ્મચારીમાંથી આગળ ત્યાગી સાધુ તરીકેની દીક્ષા આપશે, એ આપણે આવતી સભાની અંદર સાંભળીશું. અત્યારે છેલ્લે આ એક કડી ગાય અને એ કથાને પૂર્ણ કરીશું. જગન્નાથ થયા બ્રહ્મચારી, જગન્નાથ થયા બ્રહ્મચારી, પ્રભુ પદ નાથે અનુરાગી, જગન્નાથ નામ ટળી ગયું, ગોવિંદાનંદ નામ તે ઠર્યું, ગોવિંદાનંદ નામ તે ઠર્યું, ગોવિંદાનંદ નામ તે ઠર્યું. સ્વામીના શ્રી ચરણોમાં અહીંયા આગળ જો સ્વામીનું આખ્યાન શરૂ થયું છે, એવા સુકાનંદ સ્વામીના ચરણોમાં કરોડો વખત વંદન કરી આજની આ કથાને પૂર્ણ કરું છું. હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ મદમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે હરિ કૃષ્ણ મહારાજની. વાલા ભક્તો, કડીઓ બરાબર બની હતી ને? તમારે ભલે સારું ન હોય તો તમારે થોડુંક મને પ્રોત્સાહન આપવાનું, એટલે જતે દિવસ તો સારું થશે. આ તો નાનું બાળક છે એટલે મોટા આગળ રજૂઆત કરે તો એમ જ થાય ને.
મહેન્દ્રભાઈ તમે ભાગશાળી કા તમારી પહેલી સભા, એટલે સભા પહેલાં હશે પણ આ તમારી સભા. આજે સુકાનંદ સ્વામીનું આ આખ્યાન કરવાનો મને સંકલ્પ થયો ને એમાંય નવી ક્રાંતિ, આ મારા જીવનની પહેલી ક્રાંતિ છે કે આવું કંઈક બનાવ્યું આજે. અને હું જાણું છું કે ભગવાન અને મોટા પુરુષો એને ધારીને આપણે જે કંઈ કરીએ છીએ આ કાર્ય એ કરે છે. આપણાથી ન થાય, આપણાથી બની જ ના શકે, આપણાથી કોઈ કાર્ય થઈ જ ના શકે. હું તો મારા જીવનનો ગ્રાફ આખો જોઉં છું, આ ત્યાગાશ્રમમાં આવ્યો ત્યારથી આજ સુધી જે કંઈ છે ને જેટલું છે ને એ આટલા છે ને, જે એની કૃપા છે, એની જ કૃપા. જેટલું થાય છે, જેટલું ભવિષ્યમાં થશે, આપણા સાધનથી કશું નથી થાય એવું એની કૃપાથી છે. એને જે આમ સાથળ ઉપર આમ થાપો મારીને કીધું હતું ને, બેટા 5 વર્ષ મને સમર્પિત થઈ જાય, એ મને હજુ યાદ છે. જીવનમાં જ્યારે જ્યારે જોઉં ત્યારે ગુરુજીના શબ્દો યાદ આવે કે આમ મારા જમના સાથળમાં આમ થાપો માર્યો હતો, મને કીધું બેટા 5 વર્ષ મારો થઈ જાય, 5 વર્ષ. અને એની ઉપરથી આપણને લાગે કે મોટા સાધુ છે, સત્ય સંકલ્પવાળા છે. માટે મોટાને બહુ વફાદાર રહેવું, એના થઈને રહેવું. જગતના ભોગે મોટાને ના છોડવા, જ્યારે જગતના ભોગે મોટાને પકડવા, પણ મોટાના ભોગે જગતને ના પકડવું. વાલા ભક્તો, આજે ખૂબ આનંદની વાત છે કે આપણી આ સભા, આજે આપણી આ સભાના સ્પોન્સર મહેન્દ્રભાઈ ગવાસદવાળા, મહેન્દ્રભાઈને ખૂબ તાળીઓથી વધાવીએ.